Bhakti is not fully visible. Bhakti, you are not completely visible. Thoda, haan, yes, better now. Yes, yes. Okay. So, namaskar mitro, bhaiyo ne behno. Aaj ek khub j rasprad ane khas karine grahaniyo mate ekno ek saras webinar no ayojan karelo chhe. Aam to gharni pachhad athva to vada ma શાકભાજી ઉગાડવાનું કોઈ નવી વસ્તુ નથી. વર્ષોથી બાપ દાદાઓથી મળીને આદિકાલથી બધા લોકો ઉગાડતા હતા. પણ એમાં શું છે કે સમય સાથે થોડો વૈજ્ઞાનિક અભિગમ ઉમેરાયો, એને સારામાં સારો કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઉપરાંત ટેરેસ ગાર્ડનનો જે છે, એટલે છતની અગાસી ઉપર અથવા તો ઇવન તમારા બાલ્કનીમાં તમે તમારા ઉપયોગી શાક અથવા તો મેડિસિનલ પ્લાન્ટ્સ કેવી રીતે ઉગાડી શકો, આ વિષયના ચર્ચા માટે આજે આપણે સાથે ત્રણ નિષ્ણાતો જોડાયા છે. હું કોઈ લાંબો વક્તવ્ય આપવાનો નથી અને મારો વિષય પણ નથી. હું તો કોટન સાયન્ટિસ્ટ છું મિત્રો. એટલે આજના મારા જે પહેલા જે નિષ્ણાત છે, દિનેશ પટાલિયાજી છે, મારા જમણી સાઈડે વિરાજેલા છે. દિનેશ પટાલિયા સાહેબ, કેટલાને ખબર હશે કે સુરત જિલ્લાના નાયબ બાગાયત નિયામક છે. પટાલિયા સાહેબે નવસારીથી પોસ્ટ ગ્રેજ્યુએશન હોર્ટિકલ્ચરમાં કરેલું છે. એની કારકિર્દીમાં બાયફ જેવી સંસ્થાથી માંડી પ્રાઇવેટ માં પણ કામ કરેલું છે. પોતાનો બિઝનેસ પણ હતો એનો. 2009 પછી બાગાયત વિભાગમાં મદનીશ બાગાયત નિયામક વર્ગ 2 જોડાયો. પછી 2016 સુધી વડોદરા, સુરત, ભરૂચ જિલ્લામાં કરી. 2016 વર્ગ 1 તરીકે બઢતી મળતા સુરત જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યા છે અને ખૂબ જ બાહોશ અને ખૂબ જ પ્રોએક્ટિવ અધિકારી છે. મારે પણ ઘણી વાર એનો ઇન્ટરેક્શન થાય છે, ચેમ્બર ઓફ કોમર્સ મારફત બી અને એઝ એ સાયન્ટિસ્ટ પણ થાય છે. અને આજે એમના બહોળો જે અનુભવ છે તેનો લાભ લઈશું કે કિચન ગાર્ડન અથવા તો ટેરેસ ગાર્ડનમાં સારામાં સારો અથવા તો એમાં સરકારની શું યોજનાઓ છે, સરકાર કેવી રીતે ગૃહિણીઓને અથવા તો એ લોકોને સપોર્ટ કરી શકે છે. બીજા આપણા જે એક વક્તા છે, ડૉક્ટર રેખા મિસ્ત્રી છે. ડોક્ટર રેખા મિસ્ત્રી વીએન સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છે. એમને પણ આ વિષયમાં ખૂબ જ ઊંડો રસ ધરાવે છે. એને આ વિષયમાં ટ્રેનિંગ પણ લીધેલી છે અને એ પ્રેક્ટિકલ ટ્રેનિંગની વાત કરું તો શી ઇઝ વાઇડલી એક્સપિરિયન્સ ઇન ધીસ. અને રેખાબેનના અનુભવ આપણા સાથે શેર કરશે. આજના ત્રીજા વક્તા છે ભક્તિબેન પાંચાલ. ભક્તિબેન પાંચાલ મારી સંસ્થા સાથે સંકળાયેલા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતમાં એ હોર્ટિકલ્ચર તરીકે ફરજ બજાવે છે અને એનો તો કામ જ છે કે ઘર બધાને ઘર સુધી એની એનો પહોંચ છે. એટલે ગૃહિણીઓને ખેતીવાડીથી માંડીને બધા જ વિષયોમાં ખૂબ જ જ્ઞાન શેર કરે છે. બહુ વધારે આઈ થિંક કરતા, કારણ કે સ્પીકર્સનો ઘણો સાંભળવાનો છે. કમસે કમ અડધા કલાક બધા લેશે, પછી તમારા પ્રશ્નો હશે ચેટબોક્સમાં હશે, તેને નિરાકરણ કરવાની પ્રયત્ન કરીશું. પછી સબસિક્વન્ટલી જો તમારા જે કોઈ પ્રશ્નો રહેશે તો મારો પ્રયત્ન છે કે જે સ્પીકર્સ છે કે જે વક્તાઓ છે, નિષ્ણાતો છે, તેને સાથે આપ સીધા સીધા સંપર્ક પણ કરી શકો, જેથી કરીને આજની ખાલી મીટિંગ વેબિનાર થઈ ત્યાં સુધી સીમિત ના થાય, એનો ખરેખર કઈ પ્રેક્ટિકલ લોકોને કઈ લાભ મળે અને આગળ સુધી જાય, એ સાથે વિરમું છું. અને રેખાબેન, યુ લાઈક ટુ બી ફર્સ્ટ? આઈ થિંક ભક્તિબેન થોડી શરૂઆત કરે તો એક્સપિરિયન્સ લોકોને સમજવાની ખબર પડે. સો ભક્તિ, આઈ ઇન્વાઇટ યુ. ભાઈ જરા ભક્તિનો અનમ્યુટ કરજો. ઓકે સર. ભક્તિ વેલકમ, યુ કેન સ્ટાર્ટ યોર પ્રેઝન્ટેશન નાઉ. ઓકે, થેન્ક યુ સર. સૌને નમસ્કાર.
તો આજના વેબિનારમાં આપણે સૌ પ્રથમ તો સરે થોડી વાત પણ કરી, પ્રાસંગિક ઉદબોધન પણ આપ્યું, વક્તાઓની ઓળખાણ પણ કરાવી. તો આજનો આપણો જે મેઇન વિષય છે કે આપણે સિટીમાં રહીએ છીએ તો આપણે કઈ રીતે ખેતી કરી શકીએ, તો એને એક ઓપ્શન છે કે આપણે ટેરેસ કિચન ગાર્ડનિંગ કે તે ઓપ્શનથી આપણે એના વિશે માહિતી લઈશું. અને હું તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર એની સ્ટેપ વાઇઝ માહિતી આપીશ. ઓકે સર, હા, હિન્દીમાં અર્બન કે લીએ સીખેંગે કે અર્બન મે હમ કૈસે ખેતી કર સકતે હૈ, તો થોડે હમ ઉનકે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ દોનો મિલા કે બાદ મે ઉસકી પ્રોસીજર સ્ટેપ બાય સ્ટેપ લેંગે. તો મે અપના પીપીટી શેર કરતી હું. ઓકે, સ્ક્રીન બધાને દેખાય છે? સ્ક્રીન ઇઝ વિઝિબલ? યસ યસ ભક્તિબેન, વિઝિબલ એન્ડ યુ આર ઓડિબલ ઓલસો. ઓકે, ઇન ફુલ સ્ક્રીન મોડ બરાબર છે? ઓકે ઓકે, અગેન આઈ વેલકમ યુ. First of all, we know all about the in this screen we can see the very more reasons ki why humko terrace gardening karni chahiye, kyu humko ye sab karne ki zarurat hai. To hum uske usme dekhte hai ki abhi jo situation hai hamare urban city ki, to increase the population and pollution wo dono bahut acche se badh rahe hai, bahut matlab itne zor se badh rahe ki kisi ko aage badhne hi nahi de rahe. બાદ મે દૂસરા પોઈન્ટ હૈ કે વેરી હ્યુજ યુઝ ઓફ ધ કેમિકલ્સ ફોર ઇન્ક્રીઝિંગ ધ પ્રોડક્શન. હમારે જો ફાર્મર્સ હૈ વો ઉતને મતલબ પઢે લિખે નહીં હોતે, ઉનકો ઉતની સમજ મે ભી નહીં આતે હૈ, ઓર વો ઇતના સારા કેમિકલ કા યુઝ કરતા હૈ, વો હમારી રેસિડ્યુઅલ ઇફેક્ટ ફિર હમે લાસ્ટ મે જાકે હેલ્થ મે પતા ચલતા હૈ. દૂસરા પોઈન્ટ હૈ પેસ્ટિસાઇડ રેસિડ્યુઝ, દેન રિડ્યુસિંગ ધ રૂરલ એરિયા એન્ડ ઇન્ક્રીઝ ધ અર્બન એરિયા. અર્બન એરિયા બઢ રહા હૈ તો હમકો અર્બન એરિયા મે અભી ફાર્મિંગ કરને કી જરૂરત હૈ. ધેન ઇન્ક્રીઝ ધી કાર્બન કોન્સન્ટ્રેશન, ડિફોરેસ્ટેશન, ફર્ટાઇલ સોઇલ કન્વર્ટેડ ઇન ટુ ધી કન્સ્ટ્રક્શન એરિયા. આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં જેટલી ખેતી લાયક જમીન છે એ બધી ખેતી લાયક જમીન અત્યારે કોન્ક્રીટના જંગલ તરીકે ઓળખાવા માંડી છે. પાલ સાઈડનો જે એરિયા હતો, વેસુ સાઈડનો જે એરિયા હતો, ત્યાં હવે મોટા મોટા કન્સ્ટ્રક્શન થઈને મોટા મોટા બિલ્ડિંગો બનવા માંડ્યા. જે ખેતી લાયક જમીન હતી જેમાંથી આપણે સરસ રીતે ઉત્પાદન લઈ શકતા હતા, ત્યાં હવે મોટી મોટી બિલ્ડિંગો આવી ગઈ. અને મેઇન એમ શું છે કે બિલ્ડિંગો તો બની જાય છે, પરંતુ જે ઝાડ કપાયા છે એની જગ્યાએ બીજા રોપાતા નથી. આ પણ એક રીઝન છે. ત્યાર પછી આપણે અત્યારે ફાર્મિંગની વાત કરીએ કે શા માટે આજનો જે ટોપિક છે અર્બન ફાર્મિંગ, શા માટે અર્બન ફાર્મિંગ જરૂરી છે. તો સિટી પીપલની વાત કરીએ તો તમે બધા હેલ્થ કોન્સિયસ વધારે હોવ. ગામના જે રહેવાસીઓ, રૂરલ પીપલ જે છે તેના કરતા અર્બન પીપલ હેલ્થ કોન્સિયસ વધારે હોય છે. તો ગામડાના જે ખેડૂતો છે એ દવાઓ છાંટે છે અને એની આપણાને હેલ્થ પર લાંબા ગાળે એની અસર જોવા મળે છે. યુ કેન સી ધી ઇન ધી પિક્ચર કે એમાં એવી ઘણી બધી દવાઓ છાંટવામાં આવે છે. ધેન ઓલ્સો ટેક ઇન્જેક્શન ફોર ધી મેચ્યુરેશન, હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે, ઓક્સિટોક્સિન કેમિકલ્સના ઇન્જેક્શન આપવામાં આવે છે, કલર માટે પણ ઇન્જેક્શન આપવામાં આવે છે. તો લાસ્ટમાં આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એ બધી એની મિલાવીને જે અસર થાય છે ડાયરેક્ટ આપણા શરીરમાં થાય છે અને મેન્ટલી એ અસર વધારે થાય છે. તો એનું એ જરૂરિયાત છે કે આપણે થોડું ફાર્મિંગ કરવું જોઈએ. ત્યાર પછી આપણે એનો ડિફરન્સ જ છે ટ્રેડિશનલ ફાર્મિંગ વર્સિસ ધી કિચન ગાર્ડન. ટ્રેડિશનલ ફાર્મિંગમાં જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે તેની સાથે પોઈઝનસ દવાઓનો પણ ઉપયોગ થાય છે અને તેના કારણે એ લાંબે ગાળે આપણાને અસર કરે છે. અને આપણું જે કિચન ગાર્ડન અથવા તો ટેરેસ ગાર્ડનમાં આપણે જે પણ ખેતી કરીએ એ નોન પોઈઝનસ હોય છે, ફ્રેશ વેજીટેબલ્સ હોય છે, તો આપણે એને ઇઝીલી ખાઈ શકીએ છીએ. ધેન ઓલવેઝ આપણે જે વેજીટેબલ્સ બજારમાંથી લાવીએ છીએ નોટ ઓલવેઝ ધી ફ્રેશ એન્ડ હાઇજેનિક, હંમેશા તો હોતા જ નથી. તો આ પણ એક રીઝન છે કે આપણે જાતે ખેતી કરવી જોઈએ. ત્યાર પછી ઇન ધીસ પિક્ચર વી કેન સી ધી ઇન ટમેટો ઇન્જેક્શન ઓફ ઇથ્રોસાઇન બીટા.
to increasing the signing on the fruits. તમે અત્યારે માર્કેટમાં ટામેટા લાવો, આપ જબ બજાર મે ખરીદને કે લિયે જાતે હો તો સારે ટમાટર જો હોંગે વો એકદમ રેડ દિખેંગે, લેકિન ક્યા હોતા હૈ ઉસમે આપ જૈસે કટ કરોગે તો ઉસમે સે ઉતના જ્યુસ ભી નહીં નિકલેગા, ટેસ્ટ ભી નહીં આયેગા ઓર અંદર સે યલોઇશ યા તો ફિર વ્હાઇટ કલર કા પોર્શન નિકલેગા. વો કિસ વજહ સે કે ઉસકો પહેલે સે ઇમેચ્યોર કન્ડિશન મે મેચ્યોરિટી કે હોર્મોન દિયે જાતે હૈ, જિસ વજહ સે વો કચ્ચા હી પકા હુઆ દિખતા હૈ, ટેસ્ટ ભી નહીં આતા, ન્યુટ્રિશન ભી નહીં મિલતા, ઓર દૂસરા મતલબ હમારે હેલ્થ કો લંબે ટાઈમ કે બાદ વો ઇફેક્ટ કરતા હૈ. तो ये सारे रीजन है जो हमें अर्बन फार्मिंग की तरफ लिए जाते हैं. ओके, और हमारे पास बहुत सारे ऑप्शन है कि हम ये सब कैसे कर सकते हैं. तो पहली बात तो है ये कि हमको वेजिटेशन कैसे भी करके सिटी एरिया में बढ़ाना है. दूसरा ऑप्शन है यूज अप अनयूज्ड लैंड. हमारे पास जो भी जमीन ऐसे पड़ी हुई है तो हम उसको फार्मिंग के लिए यूज कर सकते हैं. देन मोस्ट इम्पोर्टेंट ऑप्शन है किचन और टेरेस गार्डनिंग. आपके पास बालकनी है या तो फिर थोड़ी सी गैलरी है, टेरेस है तो बहुत ही अच्छा है. तो आप उसमें थोड़ा सा फार्मिंग करके ये सारे जो प्रॉब्लम्स है उसको फेस कर सकते हो. देन रोड साइड प्लांटेशन जो हमारे एसएमसी वाले अभी कर ही रहे. देन इंडोर गार्डनिंग, आपके पास थोड़ी भी जगह नहीं हो तो आप इंडोर गार्डनिंग भी कर सकते हो. तो ये सारे ऑप्शन है. अब हम टेरेस गार्डन के बारे में जानेंगे. ये इसके एडवांटेज है. फर्स्ट एडवांटेज इज कीप योर होम कूल. मीन्स की अभी जिनके घर भी, अभी तो मॉनसून शुरू होने वाला है लेकिन समर में इसका बहुत अच्छे से एहसास होता है कि जब भी हमारे घर में 2-3 भी प्लांट्स होंगे तो जितने एरिया में प्लांट होंगे वहां का टेम्परेचर 2-3 डिग्री सेंटीग्रेड कम होगा बाकी के एरिया से. तो आप अपने घर को थोड़ा कूल रख सकते हो बाहर के टेम्परेचर से. देन एक्सरसाइज टू द बॉडी एंड माइंड, क्योंकि आप जैसे फार्मिंग करेंगे तो आपका माइंड भी वैसे होगा, आप में सहनशीलता भी आएगी, धीरज भी आएगी और एक्सरसाइज भी हो सकती है. तो ये भी एक ऑप्शन है. देन सप्लाई फ्रेश फ्रूट्स एंड वेजिटेबल्स हाई न्यूट्रिटिव वैल्यू, बिकॉज आप मैच्योर कंडीशन पे ही उसको तोड़ेंगे और खाएंगे तो आपको जो भी न्यूट्रिशन मिलेगा वो अच्छे से मिलेगा और आपको आपकी बॉडी उसको अच्छे से ले पाएगी. तो ये उसका मेन एडवांटेज है कि आप हमें आप घर में उगाएंगे तो आप फ्रेश फ्रूट्स और वेजिटेबल इजिली खा सकते हो. देन प्रॉपर यूटिलाइजेशन ऑफ फ्री स्पेस, आपके पास थोड़ी भी जगह होगी आप उसका प्रॉपर यूटिलाइजेशन कर सकते हो. देन हेल्प टू सेव एक्सपेंडिचर, मतलब कि अभी कोरोना चल रहा था, अभी तो थोड़ा खत्म हो गया है, अभी थोड़ा कम भी हुआ है. पहले जब फर्स्ट वाला जब कोरोना फेस हो रहा था तब जिसके घर पे भी थोड़ी बहुत सब्जी उग रही थी उनको इतना फायदा हुआ कि बाहर लेने की जरूरत भी नहीं पड़ी और तभी जो दाम भी बढ़े थे उसका भी उसको फायदा हो गया. देन गिव यू एंड योर फैमिली ट्रू न्यूट्रिशन. हमारे साथ बहुत सारी मतलब महिलाएं भी जुड़ी हो, ये वेबिनार में जुड़ी होगी तो महिलाओं को ज्यादातर पता होता है कि ट्रू न्यूट्रिशन किस में से मिलता है. तो हमें पता होगा, हम उसको अपनी फैमिली को फ्रेश खिलाएंगे तो उसकी वजह से हम उनको ट्रू न्यूट्रिशन दे पाएंगे. देन एंश्योर्स योर फूड इज फ्री ऑफ पॉइजन, मतलब कि आप जो भी फूड खाएंगे वो फ्री ऑफ पॉइजन होगा. देन बेटर टेस्ट, ये तो सबका एक्सपीरियंस भी होगा कि आप जैसे ऑर्गेनिक खाते हो, देसी खाते हो और हाइब्रिड खाते हो, उसमें उतना न्यूट्रिशन वैल्यू में डिफर नहीं होता लेकिन टेस्ट में डिफर होता है. आप जैसे ऑर्गेनिक प्रोडक्ट खाओगे तो उसका टेस्ट अच्छा होगा देन इनऑर्गेनिक के साथ में. और ऑर्गेनिक जो भी प्रोडक्ट होगी वो जल्दी पक जाएगी, जैसे सब्जी ऑर्गेनिक होगी तो वो जल्दी पक जाएगी और इनऑर्गेनिक की साइड में, क्योंकि ऑर्गेनिक जो होगा उसमें टेस्ट पानी की मात्रा ज्यादा होती है तो वो अच्छे से पक जाएगी. देन प्रॉपर यूटिलाइजेशन ऑफ किचन वेस्ट, ये एक दूसरा तरीका है कि आपके घर में से जो भी किचन का वेस्ट निकलता है, हर रोज निकलता ही है, तो वो वेस्ट का यूज करके आप उसमें से खाद बना सकते हो और वो खाद आपने किचन गार्डन में यूज कर सकते हो. तो ये भी एक ऑप्शन है कि आपके घर का कचरा भी आप यूज कर देंगे और वो फिर मिट्टी में मिल जाएगा. तो प्रॉपर यूटिलाइजेशन ऑफ किचन वेस्ट. देन लास्ट पॉइंट इज इंक्रीज लव टुवार्ड्स द नेचर. ये अभी बहुत जरूरी है क्योंकि हमारी जो पीढ़ी आने वाली है, हमारे मतलब हमारे बाद की, अभी तो सबको कोरोना में पता चल ही गया कि ऑक्सीजन की कमी मतलब महसूस सबको हो ही गई. तो हम जितने लोगों को भी नेचर के साथ चलना सिखाएंगे तो अच्छा रहेगा कि जितनी भी ग्रीनरी बढ़ेगी वो हमें फायदा करेगी. ये सारे एडवांटेज है उसके. अब हम किचन मतलब टेरेस गार्डन का स्टेप बाय स्टेप लेते हैं. तो फर्स्ट ऑफ ऑल वी नो अबाउट व्हाट इज किचन गार्डन. किचन गार्डन इज अ गार्डन विच इज एस्टैब्लिश्ड ऑन द टेरेस और किचन रूफ, यूजुअली इन अ हाउस वेयर देयर इज अ लिमिटेड गार्डनिंग स्पेस. मतलब जहाँ पे भी थोड़ी सी जगह होगी
वहां पे आप थोड़ा सा प्लांटिंग कर लोगे तो उसको हम गार्डन बोल सकते हो, बालकनी में उगाया तो बालकनी गार्डन भी बोल सकते हो, टेरेस में उगाया तो टेरेस गार्डन बोल सकते हो, कंटेनर में किया होगा तो कंटेनर गार्डन भी बोल सकते हैं। मतलब जितनी भी अनयूज्ड स्पेस है वहां पे आपको प्लांटिंग करके जो भी प्लांटिंग होगा वो एरिया को हम टेरेस गार्डन कह सकते हैं। ये सारे फोटोग्राफ्स है, इन दिस पिक्चर वी कैन सी दैट कि टेरेस गार्डन कैसे दिखता है। सबने ऊपर भी लगाया है, देन कुकुरबिट्स भी लगाए है, तो ऐसे ये व्यू है टेरेस गार्डन का। देन ये दूसरा व्यू है कि ब्रिंजल पॉलिथीन में लगाए है ब्रिंजल के प्लांट, देन टाट पत्री का कवर करके उसमें सारे बहुत सारे वेजिटेबल्स लगाए। देन नीचे के पिक्चर में आप देख सकते हो कि बैरल का यूज किया गया है, देन पॉलिथीन बैग में भी पालक उगाई गई है। तो ये सारे फोटोग्राफ्स है कि आप कैसे कैसे टेरेस गार्डन बना सकते हो। ये भी व्यू ही है हमारे सूरत सिटी पीपल का ही है कि जिन्होंने ऐसे टेरेस पे मेंटेन किया है। ये गैलरी का व्यू है और ये टेरेस का व्यू है। तो आप आपके पास जो भी कंटेनर हो उसका यूज करके आप उसमें प्लांटिंग कर सकते हो। ये टोटल व्यू है। मैं एक बात आपको कहना चाहती हूँ कि आप जब टेरेस गार्डन बनाने वाले हो तो आपको ये बात समझ में लानी पड़ेगी कि जारे पण आपणे कोई पण छोड़वा वावीए तो एनी साथे थोड़ा फूल छोड़वावाना, थोड़ा शाकभाजी वावाना अने थोड़ा मेडिसिनल प्लांट वावाना। शा माटे? तो तमे शाकभाजी जारे पण वावो तो दरेक शाकभाजी नुं व्हाइट फूल हशे अथवा तो येलो हशे, 70-80% में येलो अने व्हाइट कलर ना फूल हशे, अने येलो कलर ना फ्लावर्स वधारे हशे। परंतु त्यारे पण हनी बी नी एटली अवरजवर थती नथी, तो हनीबी ની અવરજવર વધારવા માટે તમારે થોડા ફૂલછોડ પણ વાવવા પડશે, કારણ કે ફૂલછોડ ના કારણે હનીબી એટલે કે મધમાખી જે છે તે એટ્રેક્ટ થઈને આવશે અને પોલિનેશન થશે। આ એક સાયન્ટિફિકલી વે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્લાન્ટ્સ ઉગાડીએ તો એમાં હનીબી નું મહત્વ હોય છે। હનીબી એટલે કે મધમાખી જો નહીં હોય, અને એક કહેવામાં પણ એવું આવે છે કે જો આવીને આવી દવા છંટાતી રહેશે તો નજીકના ભવિષ્યમાં આપણી માનવજાતને પણ મુશ્કેલી પડશે, કારણ કે મધમાખી વગરનું જીવન નકામું થઈ જશે। મધમાખી 80-90% ફૂલોનું પોલિનેશન કરે છે અને પોલિનેશન થતા જ પોલિનેશન થાય તો જ ફૂલમાંથી ફળ બને છે। એટલે ફૂલમાંથી ફળ બનાવવા માટે તમારે શાકભાજીની સાથે થોડા ફૂલછોડ વાવવા પડશે અને થોડા મેડિસિનલ પ્લાન્ટ વાવવા પડશે, જેથી કરીને તમારા બગીચાની હનીબી હંમેશા વિઝિટ કરતી રહે અને પોલિનેશન વ્યવસ્થિત થાય। તો આ એનો જનરલ વ્યૂ છે કે થોડા ઘણા આપણા ફૂલછોડ વાવ્યા છે, એની સાથે થોડા મેડિસિનલ પ્લાન્ટ પણ વાવ્યા છે અને એક સાઈડે વેજીટેબલ્સ પણ વાવ્યા છે। ओके, इन दिस पिक्चर वी कैन सी द डिफरेंट टूल्स फॉर किचन गार्डनिंग लाइक वॉटर कैन, देन प्लास्टिक हैंड स्प्रेयर फॉर स्प्रेइंग ऑफ इंसेक्टिसाइड्स एंड वॉटर, सॉरी इंसेक्टिसाइड्स एंड बायोपेस्टिसाइड स्प्रे, देन वेजिटेबल सीड किट, प्रोट्रेस। मेनली आपको यूज में आएगा प्लास्टिक वॉटर कैन जो है वो और हैंड ट्रोवेल। वो आपको चाहिए कि हैंड ट्रोवेल से आपकी जो पॉट में जो माटी होगी उसकी खुदाई करने के लिए चाहिए, और जो हैंड स्प्रे है वो आपको स्प्रे करने के लिए चाहिए होगा। ठीक, अब मेन पॉइंट है, फर्स्ट पॉइंट कि आपको किचन गार्डन बनाना है, तमारे किचन गार्डन बनाव छे तो सौ प्रथम पहली बात आवे छे कि तमारे स्थल नी पसंदगी केवी करवानी छे। तमारी पासे अनयूज्ड सॉइल जब जगह पड़ी छे, बालकनी छे के तमारी पासे गैलरी होय के तमारो टेरेस नो व्यू होय, तो तमारी पासे जे भी जगह छे त्यां केवी जगह होवी जोईए कि सूर्य नो ओछा मां ओछो 6-8 कलाक प्रकाश आवो जोईए। कई शाकभाजी माटे रींगण छे, टामेटा छे, मरची छे, भींडा छे, आ बधी शाकभाजीओने 6-8 कलाकनो एटलीस्ट तड़को जोईए। तो सवार के सांजनो तमारो 6-8 कलाकनो सूर्यप्रकाश आववो जोईए तो तमे त्यां तमारी शाकभाजी उगाड़ी सको। अने बीजी एक सूर्यप्रकाशनी साथे तमे त्यां पाणी पण इजीली आपी सकवा जोईए। तो आ एने बे मेन पॉइंट छे के सूर्यप्रकाश आववो जोईए अने तमे त्यां पाणी इजीली आपी सको। अने અગાસીની ઉપરની ઘરની બારીની બાજુની અથવા તો વરંડાની ખુલ્લી જગ્યામાં તમે ગાર્ડન તમારો એસ્ટાબ્લિશ કરી શકો। ઓકે, ત્યાર પછી આપણે આ વાત જોઈ લઈ કે આપણે વી કેન ચૂઝ ધી સ્પેસ ફોર ધી ટેરેસ ગાર્ડનિંગ। ધેન નેક્સ્ટ પોઈન્ટ આવેગા વિચ પ્લાન્ટ ઇઝ પ્લાન્ટેડ ઇન ટેરેસ ગાર્ડન। તો ફર્સ્ટ ઇઝ બ્રિંજલ, હમ બેંગન લગા સકતે। યે જો ફોટોગ્રાફ્સ મેને રખે પિક્ચર મેં યે સારે હમારે ટેરેસ ગાર્ડન કે હી હે, જો સુરત કે ટેરેસ ગાર્ડન મતલબ હમારે જો ટ્રેનીઝ થે ઉનકે ઘર કે હી હે, ये प्रोडक्शन है एक दिन का। तो आप ब्रिंजल लगा सकते हैं, देन चिली लगा सकते हो क्योंकि ये एक एवी जरूरत है कि जो तुमने डेली जोइए, मरचा तो तुमने जोइए, देन भींडा छे, भींडा पर तुम इजीली उगाड़ी सको, डिफरेंट डिफरेंट कंटेनर्स में तुम उगाड़ेला जोई सको छो। आमा बकेट नो यूज करियो छे, आमा बेरल नो यूज करियो छे, आमा पॉलिथीन बेग नो यूज करियो छे, देन टामेटा,
ટામેટા પણ તમે તમારા ટેરેસમાં ઇઝીલી ઉગાડી શકો. પોલિથીન બેગનો યુઝ કર્યો છો અથવા તો તમે એ સાઈઝનું પોટ લઈ લો તો એમાં પણ તમે ટામેટા ઉગાડી શકો. ધેન ભાજીની વાત કરીએ તો તાંદળ જો છે, ધેન પાલક છે, મેથીની ભાજી છે, ફુદીનો છે, એ પણ તમે ઇઝીલી તમારા ટેરેસ અથવા કિચન ગાર્ડનમાં ઉગાડી શકો. ધાણા છે, ધેન લીલી ચા છે, કઢી લીમડો છે, આ પણ તમે પોટમાં ઉગાડી શકો. ત્યાર પછી વેલાવાળા શાકભાજીની વાત કરીએ તો કારેલા છે, ધેન દૂધી છે, એ પણ તમે ઇઝીલી તમારા ટેરેસ પર ઉગાડી શકો. ટિંડોળા છે, તુરિયા છે, ગલકા છે, બીટ, આપણે રૂટ વેજીટેબલ્સની વાત કરીએ તો બીટરૂટ છે, કેરોટ આવી જાય એમાં, કડીવાળામાં લસણ તો તમારું ઇઝીલી ઉગી જશે, આદુ છે, હળદર, ડુંગળી, મૂળા, કેબેજ, કોલીફ્લાવર, ધેન કેપ્સિકમ, ગુવાર, બીન્સમાં ક્લસ્ટર બીન્સ છે, ચોળી છે. ફ્રૂટ્સની વાત કરીએ તો કેળા છે, લેમન, જમરૂખ, મેંગો, એપલ બોર, એન્ડ મેડિસિનલ પ્લાન્ટમાં બ્રાહ્મી છે, એલોવેરા, ધેન અરડુસી, તુલસી. આ બધા પ્લાન્ટ મેં તમને સ્પીડમાં બતાવ્યા પણ થોડા આઈડેન્ટિફાઈડ માટે જ હતા, પરંતુ આપણા ટેરેસ ગાર્ડનમાં કે કિચન ગાર્ડનમાં આપણને જે પણ જોઈએ શાકભાજી આપણી ઋતુ પ્રમાણે ઇઝીલી ઉગાડી શકીએ. કારણ કે આપણું જે હવામાન છે દક્ષિણ ગુજરાતનું એમાં તમે દરેક શાકભાજી ઇઝીલી ઉગાડી શકો જો તમે સિઝનને લઈને ચાલો તો. તમારે કોબી અને ફ્લાવર ઉગાડવું હોય તો તમારે શિયાળાની સિઝન ચૂઝ કરવી પડે તો ઇઝીલી તમે તમારા ટેરેસ ગાર્ડનમાં કોબી, ફ્લાવર, બ્રોકલી ઉગાડી શકો. ચોમાસાની સિઝનમાં તમે આપણા જે આદુ છે, હળદર છે, ધેન પાતરાની ગાંઠ છે, એ તમે ઇઝીલી ઉગાડી શકો. ફ્રૂટ પ્લાન્ટ છે એ તમારે ચોમાસામાં રોપી દેવા પડે. તો દરેક કિચન, દરેક જે વેજીટેબલ્સ છે અથવા તો ફ્રૂટ પ્લાન્ટ છે એ તમે તમારા ટેરેસ ગાર્ડનમાં ઇઝીલી ઉગાડી શકો, પરંતુ તમારે એની સિઝન સાથે લઈને ચાલવું પડે. આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે આ જૂટ બેગનું એક કન્ટેનર બનાવ્યું છે અને એમાં પપૈયાનો પ્લાન્ટ ઉગાડ્યો છે. ધેન બીજા ફોટોગ્રાફમાં તમે જોયું તો માટલાનો યુઝ કર્યો છે પ્લાન્ટિંગ કરવા માટે. ઓકે, ધેન આ પણ જૂટ બેગ છે, એમાં રીંગણનો છોડ વાવ્યો છે. ધેન આ પપૈયા ઇન બિયરિંગ, ધેન એપલ બોર પણ છે, એ બેરલમાં લગાવ્યું છે. આ એક દિવસનું પ્રોડક્શન છે. તો અત્યાર સુધીની આપણી વાત થઈ કે કિચન ગાર્ડનમાં સ્થળની પસંદગી કઈ રીતે કરવાની, ત્યાર પછી કયા કયા છોડ તમે વાવી શકો. આપણી પસંદગી મુજબ ઋતુ પ્રમાણેના શાકભાજી આપણે ટેરેસ ગાર્ડન અથવા તો કિચન ગાર્ડનમાં લગાવી શકીએ. ત્યાર પછી મેઇન વાત આવે કે ગ્રોવિંગ મીડિયા, કે તમારું જે મીડિયા છે, તમારે જે તમારું જે પ્લાન્ટ તમે વાવવાના છો એને તમે જેવી રીતે જમીનમાં જે છોડ ઉગે છે રીંગણનો કે ભીંડાનો કે મરચાનો, એવું એ વાતાવરણ તમારે એને પોટમાં આપવાનું છે. તમારું જે મીડિયા છે એ તમારું એટલું હેલ્ધી બનાવવાનું છે કે એને જે માટીમાંથી, જે જમીનમાંથી જે મળે છે એ તમારા પોટમાંથી ઇઝીલી મળી જવું જોઈએ. તો એના માટેનું જે પ્રોસીજર છે, તો ગ્રોવિંગ મીડિયા જે તમારું છે, ધ મટીરિયલ ધેટ યોર પ્લાન્ટ ગ્રો ઇન ઇઝ કોલ્ડ એઝ અ ગ્રોઈંગ મીડિયમ. તમે જે પણ મીડિયાનો યુઝ કરશો પ્લાન્ટને રોપવા માટે એને આપણે ગ્રોઈંગ મીડિયા કહીશું. અને આઈડિયલ ગ્રોઈંગ મીડિયા જે હોય છે હંમેશા ફ્રી ઓફ વીડ્સ એન્ડ ડિસીઝના સીડ્સથી ફેસિલિટરી હેન્ડલિંગ એન્ડ શિપિંગ. મતલબ તમારું હળવું, વજનમાં હળવું હોવું જોઈએ, કારણ કે તમારે ટેરેસ અથવા બાલ્કનીમાં ખેતી કરવાની છે તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી લઈને જઈ શકવા જોઈએ. ધેન એમાં વધારેના જે આપણા ઘાસચારાના જે બીજ હોય એ ના હોવા જોઈએ. ત્યાર પછી એમાં પાણી ગ્રહણ કરવાની શક્તિ લાંબા ટાઈમ સુધીની હોવી જોઈએ કે તમે એને પાણી આપો તો એટલીસ્ટ 2-3 કલાક એમાં સચવાયેલું રહે અને વધારેનું પાણી તરત ડ્રેન આઉટ થઈ જવું જોઈએ. તો આ બધી એની કેરેક્ટરિસ્ટિક છે. તો આમાં વાત કરી છે કે પ્લાન્ટ નીડ અ ગુડ એન્વાયરમેન્ટ ટુ ગ્રો. જેવી રીતે ઉપરની વાત કરી મેં કે સૂર્યપ્રકાશ તમને 6-8 કલાક જોઈશે, દરેક પ્લાન્ટને અલગ અલગ સૂર્યપ્રકાશ જોઈએ. કે આપણે રીંગણ, ટામેટા, મરચા જે છે એને આપણે 6-8 કલાક તો જોઈએ જ, પણ ઇન્ડોર પ્લાન્ટની વાત કરીએ તો ઇન્ડોર પ્લાન્ટને એટલો જોઈતો નથી. તેવી રીતે રૂટને બી ગ્રોથ થવા માટે એવું એન્વાયરમેન્ટ તમારે આપવું પડશે કે જેમાં ઇઝીલી એના મૂળને વ્યવસ્થિત વિસ્તારી શકે. આ તમારે આ પોઈન્ટ યાદ રાખવાની જરૂર છે કે મીડિયા તમારે કઈ રીતે બનાવવું. તો આપણે જ્યારે પણ ટેરેસ અથવા કિચન ગાર્ડન માટે મીડિયા બનાવવાના હોય તો આપણે કાળજી રાખવી પડે કે આ એક રેશિયો છે 1:1:1. 1 part ઓફ ફર્ટાઇલ સોઇલ. ફર્ટાઇલ સોઇલ યાને કે તમને જે પણ પીળી માટી, લાલ માટી અથવા તો કાળી માટી, જે પણ માટી મળે એ માટીને તમારે ફર્ટાઇલ બનાવવાની છે. ત્યાર પછી 1 part વર્મી કમ્પોસ્ટ, સિટી કમ્પોસ્ટ, બાયો કમ્પોસ્ટ, એટલે કે 1 part તમારે ખાતર લેવાનું છે. આ ખાતરમાં તમારી પાસે જે પણ અવેલેબલ હોય, અળસિયાનું ખાતર મળે તો સૌથી બેસ્ટ. ત્યાર પછી બીજો ઓપ્શન છે સિટી કમ્પોસ્ટનો, ત્રીજો ઓપ્શન છે બાયો કમ્પોસ્ટ, અથવા તો તમારા ઘરનું તમે ખાતર, જે કિચન વેસ્ટનું ખાતર બનાવ્યું એ પણ તમે ઉપયોગમાં લઈ શકો. અને તમારે ત્રીજો પાર્ટ લેવાનો છે કોકોપીટ, પલાઈટ, આપણે રાઈસ હસ્ક, અથવા તો 1 part ઓફ સેન્ડ. જેવી જેવી આપણી મીડિયાની જેવા જેવા પ્લાન્ટ રોપવાના છે એ પ્રમાણેનું આપણે મીડિયા બનાવવું
પડશે, પણ શક્ય હોય ત્યાં સુધી તમારે જે માટી છે એની સાથે તમારે વન પાર્ટ ખાતર લેવાનું છે અને વન પાર્ટ કોકોપીટ લેવાનું છે. કારણ કે પોલાઇટ અને વન પાર્ટ ઓફ સેન્ડ છે, પોલાઇટ તો થોડું મોંઘું મળે છે, કોકોપીટ તમને ઇઝીલી મળી જશે, રાઈસ હસ્ક પણ તમને ઇઝીલી મળી જશે અને રેતી પણ તમને ઇઝીલી મળી શકશે. તો તમારે આ યાદ રાખવાની જરૂર છે, 1:1:1 નો રેશિયો તમારે મેન્ટેન કરવાનો છે. અને આ રેશિયો આપ કેસે મેન્ટેન કર સકતે હો, આપકો એક પોટ લેના હૈ, જૈસે મતલબ સેમ્પલ કે હિસાબ સે એક પોટ મિટ્ટી, એક પોટ ખાદ ડાલના હોગા ઓર એક પોટ આપકો ઉસમેં કોકોપીટ ડાલના હોગા. તો યે તીન મિલા કે આપ મીડિયા બનાયેંગે. ઓકે, યે પ્રોસીજર હૈ 1:1:1 રેશિયો. ઓર કોકોપીટ ક્યા ચીજ હૈ, તો કોકોપીટ કે બારે મેં આપ સબને સુના હી હોગા, ઓર જિસને નહીં સુના હૈ તો મતલબ મેં યે પિક્ચર મેં દિખા રહી હું કે કોકોપીટ જે માર્કેટ માં જે મળે છે 5 કિલોનો બ્લોક મળે છે. 5 કિલોનો બ્લોક માંથી તમારું એટલીસ્ટ 15-20 કિલો સુધીનો બ્લોક થઈ જાય, એમાં તમે જેવું પાણી નાખો એટલે તરત એ ફૂલીને 15-20 કિલો સુધીનો થઈ જશે. અને તમે જ્યારે પણ એને યુઝમાં લેવાના હોય એના 1.5 થી 2 કલાક પહેલા પાણીમાં બોળી દેવાનો, જેથી કરીને બધું પાણી એબ્સોર્બ કરી લેશે અને પાવડર ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે આ બ્લોકને ટુકડા કરીને ડોલમાં નાખ્યા અને એમાંથી પાવડર જેવું સ્ટ્રક્ચર એનું બની ગયું. આ એના બેનિફિટ્સ છે. હવે કોકોપીટ મેં શા માટે યુઝ કરવા કેવું છું, તો કોકોપીટ જે છે તે આપણું 100% ઓર્ગેનિક છે, એ આપણા નારિયેળના જે છોટલા આવે છે એમાંથી જ બનાવવામાં આવે છે અને સસ્તું પણ છે બીજા બધાની તુલનામાં, પોલાઇટ વર્મીકુલાઇટની તુલનામાં. ધેન બાયોડિગ્રેડેબલ છે, વખતો વખત જતા એ તમારા માટીમાં ઇઝીલી પડી જશે. ધેન એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્ટ છે, તમારા પર્યાવરણને કોઈ જ નુકસાન કરશે નહીં. ધેન એના વજન કરતા એ 6-8 ગણું વધારે પડતું પાણી સહન કરી શકશે, જેથી કરીને તમે જ્યારે પણ તમારા મીડિયામાં કોકોપીટનો ઉપયોગ કરશો તો જ્યારે તમે એમાં પાણી આપો તો એ 2-3 કલાક સુધી તમને એમાં સચવાયેલું જોવા મળશે. ધેન એક્સલન્ટ ગ્રોઈંગ મીડિયમ ફોર પ્લાન્ટ્સ એન્ડ અર્થવર્મ્સ, મતલબ કે આપણે જ્યારે પણ ખેતી કરીએ તો તમને ખબર હશે કે અળસિયા, અર્થવર્મ ઇઝ અ ફ્રેન્ડ ફોર ફ્રેન્ડ ઓફ ફાર્મર્સ, મતલબ કે અળસિયા તમારા પોટમાં હશે તો ઇઝીલી તમારું જે બી ન્યુટ્રિયન્ટ છે એને રિસાયકલ કરશે અને પ્લાન્ટને ઇઝીલી મળી શકશે. તો કોકોપીટ એક એવું છે કે જેમાં અર્થવર્મ ઇઝીલી એમાં વિકાસ કરી શકે છે. ધેન રેઝિસ્ટન્ટ ટુ બેક્ટેરિયલ એન્ડ ફંગલ ગ્રોથ, એમાં કોકોપીટ તમે જ્યારે પણ યુઝ કરો ત્યારે એમાં કોઈ પણ પ્રકારના ફંગસ કે બેક્ટેરિયલ પ્રોબ્લેમ આવતા નથી. હા, કોઈક વાર નેમેટોડના પ્રોબ્લેમ આવે છે, પણ ફંગસ અને બેક્ટેરિયાના કોઈ પ્રોબ્લેમ આવતા નથી. અને એનું જે પીએચ છે તે 5.0 થી 6.8 નું છે. આ તમારા માટે એક સાયન્ટિફિક ટર્મ છે કે જ્યારે કોઈ પણ મીડિયાનું પીએચ 5.5 થી 6.5 સુધીનું હોય તો જ એમાંથી જે આપણો છોડ છે એ ન્યુટ્રિયન્ટ લઈ શકે. મતલબ કે આપણે જયારે કોઈ પણ શાકભાજી ખાય તો આપણું જે બોડી છે એમાંથી પ્રોટીન કાઢી લે, કાર્બોહાઈડ્રેટ કાઢે, ફેટ કાઢે. તેવી જ રીતે જયારે પ્લાન્ટને આપણે કોઈ પણ સોલ્યુશન આપીએ તો એનું જે પીએચ 5.5 થી 6.5 નું હશે તો ઇઝીલી એમાંથી ન્યુટ્રિયન્ટ લઈ શકશે. તો કોકોપીટનું જે પીએચ છે તે આપણને ફેવરેબલ છે, પ્લાન્ટને ફેવરેબલ છે. તો તમે કોકોપીટનો ઉપયોગ કરશો તો પ્લાન્ટને આટલા ફાયદા તમે જોઈ શકશો. તેને આપણે ખાતરની વાત કરીએ તો વર્મી કમ્પોસ્ટ, મેં કીધું તેમ વર્મી કમ્પોસ્ટ ઇઝ અ બેસ્ટ ઓપ્શન, કે તમને વર્મી કમ્પોસ્ટ જે મળી જાય તો તમારા કિચન ગાર્ડનમાં તમે ઇઝીલી એનો ઉપયોગ કરી શકો. કારણ કે વર્મી કમ્પોસ્ટ એ કેવું છે, પાવડર ફોર્મમાં તમને મળશે, ફોટોગ્રાફમાં તમે જોઈ શકો, અને એમાંથી પ્લાન્ટ્સ ઇઝીલી ન્યુટ્રિયન્ટ્સ લઈ શકે છે અને આપણા કિચન ગાર્ડન માટે બેસ્ટ છે બીજા બધા ખાતરની તુલનામાં. અથવા તો તમે વર્મી કમ્પોસ્ટ નહીં મળે તો છાણિયું ખાતર પણ વાપરી શકો, બાયો કમ્પોસ્ટ પણ વાપરી શકો, સિટી કમ્પોસ્ટ પણ વાપરી શકો, તમારા કિચન વેસ્ટનો જે કચરામાંથી બનાવેલું ખાતર હોય એ પણ વાપરી શકો, પણ વર્મી કમ્પોસ્ટના તમને રિઝલ્ટ અલગ જ મળશે. તો વર્મી કમ્પોસ્ટ વાપરો તો સૌથી બેસ્ટ. વર્મી કમ્પોસ્ટ શું છે કે અળસિયાને આપણે છાણિયા ખાતરમાં છાણિયું ખાતરનો ઢગલો અથવા કચરાનો ઢગલો બનાવીને એમાં છાણ નાખીને એમાં અળસિયાને રાખવામાં આવે છે અને અળસિયા એ ખાતર અથવા કચરાને ખાઈને જે એક્સક્રિએટ અને જે નીકળે છે એ જે એક્સક્રિએટાને ભેગી કરવામાં આવે છે અને એ છે વર્મી કમ્પોસ્ટ. એ ઇઝીલી એકદમ પાવડર ફોર્મમાં હોય છે અને એમાંથી પ્લાન્ટ ઇઝીલી ન્યુટ્રિયન્ટ લઈ શકે છે. ધેન ઓઇલ કેક્સ, આ એક બીજો ઓપ્શન છે કે તમે ઓઇલ કેક્સ પણ વાપરી શકો. નીમ કેક છે, કેસ્ટર કેક છે, આ બધી કેક તમને જીએનએફસીના સ્ટોર પરથી અવેલેબલ થઈ જાય તો તમે આ કેક પણ તમારા મીડિયામાં વાપરી શકો. પરંતુ જ્યારે પણ તમે કોઈ પણ ઓઇલ કેકનો યુઝ કરો ત્યારે એને તમારે ઓછી માત્રામાં નાખવાની, 10 કિલો તમારે 1 કિલો જ નાખવાની, કારણ કે આ થોડી ગરમ માત્રામાં હોય છે તો તમારું મીડિયાને થોડું એની પીએચ જે છે તે બદલી કાઢશે. તો તમારે એને થોડી ઓછી માત્રામાં પણ તમે જ્યારે પણ વાપરો તો ઓછી માત્રામાં વાપરવી. એના ફોટોગ્રાફ છે, નીમ કેક છે, કેસ્ટર કેક છે. ધેન અધર પ્લાન્ટિંગ મટીરિયલ, આની પણ ખૂબ જરૂરિયાત છે. ટ્રાયકોડરમાં છે, બ્લુવેરા બાસિયાના છે, પર્લાઇટ, વર્મીકુલાઇટ, લીફ, વુડન પાવડર. વિસ્તારમાં તમને કહીશ તો ટ્રાયકોડરમાં એક શા માટે છે કે ફંગસ અને બેક્ટેરિયાના
અમુક વાર પ્રોબ્લેમ આવે છે તમારા મીડિયામાં કે તમે મેથીની ભાજી રોપો તો થોડીક મેથીની ભાજી નીકળે ને બાકીની તમારી સડી જાય. ઘણી બધાને જેને પણ વાવી હશે એને એક વાર તો આવું થયું જ હશે. તે શા કારણે કે એમાં ફંગસ વધારે પડતા ભેજના કારણે ફંગસ ડેવલપ થઈ જાય છે અને એ ફંગસ તમારા બીજ પર હાવી થઈ જાય છે. તો એના કારણે તમારે ટ્રાયકોડર્માનો યુઝ કરવાનો છે. ટ્રાયકોડર્મા શું છે? તો એક એન્ટી ફંગલ છે અને એક બાયો ફંજીસાઇડ છે. એની જે વધવાની મતલબ એની જે ફાસ્ટ એટલો ફાસ્ટ રેટ છે એનો એ મલ્ટીપ્લાય થવાનો કે બીજી કોઈ ફંગસને તમારા સીડ પર હાવી થવા દેશે નહીં, જેથી કરીને તમે ટ્રાયકોડર્મા તમારા મીડિયામાં વાપરી શકો. અને એની કોઈ માત્રા એટલી નિશ્ચિત નથી, પણ તમે જ્યારે બી 1 કિલો કે 2 કિલો જેવું પણ બનાવો એમાં તમારે 2 થી 3 ચપટી તમારે ટ્રાયકોડર્મા નાખી દેવાનું. અથવા તો બેસ્ટ ઓપ્શન કે તમારી પાસે જે પણ ખાતર પડેલું હોય એમાં તમારે ટ્રાયકોડર્મા લાવીને ભેળવી દેવાનું અને થોડું ભેજ આપી દેવાનું અને ઉપર સણનો કો થોડું અથવા તો કંઈ પણ થોડું ઢાંકી દેવાનું પેપર કેવું, જેથી કરીને ફંગસ છે તમારા આખા ખાતરમાં એનું મલ્ટીપ્લાય થઈ જશે અને પછી એ ખાતર જ્યાં પણ પડશે ત્યાં ટ્રાયકોડર્મા એની કોલોની બનાવી દેશે. તો એ બીજી કોઈ ફંગસ ને તમારા પ્લાન્ટ પર હાવી થવા દેશે નહીં. જેવી રીતે કોરોના આવ્યો તો બીજા બધા રોગ બેસી ગયા, તેમ ટ્રાયકોડર્મા એટલી સ્પીડી વધશે કે બીજા કોઈ ફંગસ ને તમારા પ્લાન્ટ પર હાવી થવા દેશે નહીં. તેમ બુવેરા બાસિયાનાનો પણ એ જ ઓપ્શન છે કે એ પણ બાયોફંજીસાઇડ છે અને એ પણ તમે તમારા મીડિયામાં યુઝ કરો તો તમારે બીજી જે ફંગસ છે એ તમારા પ્લાન્ટ પર હાવી થશે નહીં. તેમ પર્લાઇટ અને વર્મિકુલાઇટ નું વર્ક એઝ સેમ એઝ કોકોપીટ, એ તમને ઇઝીલી અવેલેબલ તો નહીં થાય, ઓનલાઈન મળી જાય છે તો તમે એ પણ વાપરી શકો. દેન લીફ પાંદડાઓ પણ તમે વાપરી શકો, ચોક્કસ સમર સિઝનમાં તમે પાંદડાઓ વાપરી શકો, જેથી કરીને તમારો જે ખુલ્લો ભાગ છે ત્યાં તમે થોડા પાંદડાઓ ઢાંકી દો તો વધારેનું પાણી ઇવાપરેટ નહીં થઈ જાય અને ઊંડામાં લાંબા ટાઈમ સુધી તમારો ભેજ ટકેલો રહે. દેન વુડન પાવડર પણ બેસ્ટ ઓપ્શન છે કે તમે તમારા મીડિયામાં પાણીને થોડા લાંબા ટાઈમ સુધી સંગરવા માટે વુડન પાવડરનો પણ ઉપયોગ કરી શકો. તો આ બધા થયા પ્લાન્ટિંગ મટીરિયલ્સની વાત. તો આપણે પ્લાન્ટિંગ મટીરિયલની વાત કરી તો હવે એના ફંક્શન છે કે તમારું જે મીડિયા છે તે કેવું હોવું જોઈએ. તો ઇટ શુડ બી અ એર પોરોસિટી, મતલબ હવાની અવર જવર ઇઝીલી થવી જોઈએ એમાંથી. ધેન વોટર મોઇસ્ચર રિટેન્શન કેપેસિટી ઇઝ વેરી હાઈ. ધેન ન્યુટ્રિશન રેટ, એમાં ન્યુટ્રિશન પણ ઇઝીલી હોવું એવું હોવું જોઈએ કે પ્લાન્ટ એને ઇઝીલી લઈ શકે. ધેન સપોર્ટ એન્ડ એન્કરેજ ટુ ધી પ્લાન્ટ, લાઈક રૂટ એમાં ઇઝીલી સપોર્ટ કરીને એનો ગ્રોથ કરી શકે. ધેન ફ્લફી એન્ડ લાઇટ વેટ, વાઇલ ડ્રેનિંગ કેપેસિટી, ઇન્ફેક્શન એન્ડ પેસ્ટ ફ્રી એન્ડ ફ્રી ઓફ ફ્રી ફ્રોમ વીડ સીડ્સ. તો આ બધી ધીઝ આર ધી ફંક્શન ઓફ ગુડ મીડિયા. તો આપણું જે મીડિયા છે તે આ ટાઈપનું હોવું જોઈએ, જેથી કરીને તમે એમાં પ્લાન્ટ ઇઝીલી ઉગાડી શકો. આપણે ગુજરાતીમાં કહેવા છે કે જેનો પાયો મજબૂત એની ઇમારત મજબૂત. તો જેવી તમારું જેટલું તમારું મીડિયા સ્ટ્રોંગ હશે એમાં તમારો પ્લાન્ટ પણ એટલો સ્ટ્રોંગ ઉગશે. તો તમારે મીડિયા પણ એટલું સ્ટ્રોંગ બનાવવું પડશે. તો આ એની પ્રોસિજરની વાત થઈ. હવે આ થોડું ઇન્ફોર્મેશન માટે છે કે સોઇલ ન્યુટ્રિયન્ટ્સ, આપણે જે ફર્ટિલાઇઝર અથવા તો માટીનો ઉપયોગ કરવાના છે એમાંથી કયા કયા ન્યુટ્રિયન્ટ્સ પ્લાન્ટને જોઈશે. મેઇન તો આપણા 16 ટાઈપ્સના છે, પણ એમાંથી 6 મેઇન કાઢેલા છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને સલ્ફર. તો નાઇટ્રોજન એન્ડ પીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ એ પ્લાન્ટને તમારા જે તમે જે પણ ખાતર વાપરો એમાંથી ઇઝીલી મળી જવા જોઈએ. તો આ ન્યુટ્રિયન્ટ તમારા જે મીડિયા છે એમાં હોવા જોઈએ, જેથી કરીને તમારો જે પ્લાન્ટ છે એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રોપર સ્ટેજમાં થાય. ઓકે, આપણે અત્યાર સુધીની વાત કરી તો પહેલા તો કિચન ગાર્ડન માટે સ્પેસની પસંદગી કરી, ત્યાર પછી બીજી વાત આપણે કઈ કરી કે કયા કયા છોડ આપણે વાવી શકીએ. ત્યાર પછી છોડ સિલેક્શન કર્યા પછી આપણે જોયું કે મીડિયા કઈ રીતે બનાવવાનું. હવે મીડિયા પણ બની ગયું છે તો હવે આપણે એ જોઈશું કે કયા ટાઈપના કન્ટેનર્સનું તમે તમારા ટેરેસ ગાર્ડનમાં યુઝ કરી શકો, જેથી કરીને તમે પ્લાન્ટને ઇઝીલી એમાં ઉગાડી શકો. તો કન્ટેનર્સની આપણે વાત કરીએ તો અમારું જે આપણું જે ટેરેસ અથવા કિચન ગાર્ડન અમે જે સુરત સિટીમાં જે બનાવીએ છીએ, અમે મતલબ અમારા જે ટેરેસ ગાર્ડનના ટ્રેનિંગ જે બનાવે છે એ વેસ્ટ મટીરિયલનો યુઝ કરીને, મોસ્ટ ઓફલી જે વેસ્ટ મટીરિયલ છે એનો જ કન્ટેનર તરીકે યુઝ કરે છે. તો લાઈક કોઈ પણ બોક્સ પડેલું હોય, કેરેટ્સ, પ્લાસ્ટિક જાર્સ, ડેમેજ બકેટ, ટીન બોક્સ, ડ્રમ્સ, ડિફરન્ટ સાઇઝના પ્લાસ્ટિક કવર્સ, મતલબ તમારી પાસે કોઈ પણ એવી વસ્તુ છે કે જેમાં તમે થોડી માટી ભરી શકો, તો વી કેન યુઝ એઝ અ કન્ટેનર. એન્ડ ઓલ્સો અવેલેબલ સિમેન્ટ પોટ્સ, અર્થન પોટ્સ, પ્લાસ્ટિક બેરલ્સ, વુડન બેરલ્સ ઇન માર્કેટ, ઓલ્સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોટ્સ ઇઝ અવેલેબલ. In this picture, we can see the different size of pots. Then polythene bags. આપણ એક મોટો ઓપ્શન છે કે પોલિથિન બેગ્સનો પણ તમે ઉપયોગ કરી શકો, કારણ કે પોલિથિન બેગ એવી છે કે જે લાઇટ ઇન વેટ, તમે જ્યારે પણ એનો યુઝ કરવાનો હોય ત્યારે એમાં તમે માટી ભરીને પ્લાન્ટને વાવી દો અને પછી જ્યારે પણ પ્લાન્ટ
હાર્વેસ્ટિંગ થઈ જાય, 6-7 મહિનામાં એમની લાઈફ સાયકલ પતી જાય, તો એમાંથી માટી કાઢીને તમે ઇઝીલી એને સાઈડ પર રાખી શકો. અને પોલિથિન, જે પોલિથિન બેગ જે છે તે ડિફરન્ટ સાઇઝમાં અવેલેબલ છે માર્કેટમાં, અને એમાં પણ 2 ટાઈપ્સની આવે છે, કે એક 1 યરની વોરંટી વાળી, કે 1 વર્ષ જ ચાલે એવી, અને બીજી જે આવે છે તે યુવી સ્ટરીલાઇઝ, એ જે આવે છે તમારે 2-5 વર્ષ સુધીની વોરંટી વાળી. તો તમે એ પોલિથિન બેગનો પણ ઉપયોગ કરી શકો, જેથી કરીને 5 વર્ષ સુધી તમારું જે પોટ છે એમાં તમે માટી સાચવી શકો. અને ઇટ્સ વેરી હેન્ડી એન્ડ નોર્મલ, કે આપણે 15x15 ઇંચની કોથળી એટલીસ્ટ તમને 12-15 રૂપિયામાં ઇઝીલી મળી જાય. તો તમે પોલિથિન બેગ્સનો પણ ઉપયોગ કરી શકો. આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે ડિફરન્ટ સાઇઝની પોલિથિન બેગ્સ માર્કેટમાં અવેલેબલ છે, અને એમાં નીચે પંચિંગ હોલથી કાણા કરી દેવાના, જેથી કરીને તમારું જે પાણી છે તે ઇઝીલી બહાર ડ્રેન આઉટ થઈ જાય. દેન આ એક વેસ્ટ મટીરિયલનો તમે યુઝ કરવાનો છે, કે કોઈ પણ નાના કપ છે. દેન આ જે પિક્ચરમાં તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરી અથવા તો કીવીનું જે બોક્સ આવે છે એમાં ધાણા ઉગાડેલા છે. અમારા ટેરેસ ગાર્ડન ટ્રેનીઝના જ ઘરનો ફોટો છે, તો આમાં પણ તમે ઇઝીલી પ્લાન્ટિંગ કરી શકો. તો તમારી પાસે જે પણ કોઈ મટીરિયલ કન્ટેનર પડેલું હોય જેમાં તમે માટી ભરી શકો, એમાં તમે પ્લાન્ટિંગ કરી શકો. ડિફરન્ટ કન્ટેનર્સ ફોર કિચન ગાર્ડન્સ, લાઈક જૂટ બેગનો ઉપયોગ કર્યો છે, માટલાનો ઉપયોગ કર્યો છે, દેન સિમેન્ટ પોટનો પણ ઉપયોગ કર્યો છે. દેન તમારી પાસે કોઈ એવું સ્ટ્રક્ચર તમારે બનાવવું હોય તો વુડન તાટપત્રીને વુડન ફ્રેમથી ફ્રેમ કરી દીધી છે, અને સાઈડ પર 4 કોર્નર પર હોલ કરી દીધા, અને તેમાં તમે માટી ભરીને ભાજી અથવા તો નાના રૂટવાળી જે શાકભાજી છે તમે ઇઝીલી ઉગાડી શકો. તો આ ટાઈપના પણ તમે કન્ટેનર બનાવીને એમાં શાકભાજી ઉગાડી શકો. દેન નીચેના ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે બેરલને, જે 200 લિટરના જે બેરલ આવે છે એને આડા પાડી દીધા છે, અને એમાં માટી ભરીને એમાં શાકભાજી ઉગાડેલા છે. તો તમે આ રીતે પણ તમારા ઘરે પ્લાન્ટિંગ કરી શકો. ઉપરના ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે પોલિથિન બેગનો યુઝ કર્યો છે, અને આ ટાઈપની બેગ તમને એમેઝોન પરથી મળી જાય, તો આ ટાઈપની બેગનો પણ ઉપયોગ કરી શકો. પણ કોઈ વાર કેવું થાય, આમાં રીંગણ વાયવા છે, તો આટલી લાંબી સાઇઝની બેગ રીંગણને જરૂરી નથી. એટલે રૂટિંગ ડેપ્થના આધારે, મતલબ કે કયું શાકભાજીનું મૂળ કેટલા ઊંડે સુધી જશે એને લઈને આપણે આપણા જે કુંડા છે અથવા તો કન્ટેનર છે એનું પસંદગી કરી શકીએ. ત્યાર પછી આપણે જે ફ્રૂટ ક્રોપની વાત કરીએ, જ્યારે આપણે ફળ પાકો લગાવવાના છે ટેરેસ ગાર્ડનમાં, તો એના માટે તમારે એવું કન્ટેનર લેવું પડશે કે જે તમારે 5-6 વર્ષ સુધી તમારા ટેરેસ પર એસ જ કન્ડિશનમાં રહે, કે સૂર્યપ્રકાશમાં પણ એ ફાટે નહીં. તો એના માટે જે બેરલ છે તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો, કે 200 લિટર વાળા અથવા 150 લિટરના જે બેરલ મળે છે, એ બેરલમાં તમે આપણે ડ્રીલ મશીનથી હોલ કરીને એનો ઉપયોગ કરી શકો કન્ટેનર તરીકે, જે તમારે ઇઝીલી 5-6 વર્ષ સુધી એસ જ કન્ડિશનમાં રહેશે. આમાં તમે જોઈ શકો દાડમ વાવી છે, ત્યાં નીચેમાં લીંબુ વાવ્યા છે. તેન આપણે વાત કરીએ કુકુરબિટ્સની, કે વેલાવાળા શાકભાજી માટે તો તમારે થોડી ફ્રેમ બનાવવી પડે. આમાં તમે ફોટોગ્રાફમાં જોઈ શકો કે આપણે જે એલ્યુમિનિયમનો જે પાઇપ આવે છે એની સાથે સુતળી દોડી બાંધી દીધી છે, કાથાની જે દોડી આવે છે, તો એ દોડીના સપોર્ટથી તમે ઉપર સ્ટ્રક્ચર બનાવી દો એક કોર્નર પર, અને એના પર તમે કુકુરબિટ્સને ટ્રેન કરી દો, તો ઇઝીલી તમારા કુકુરબિટ્સ એના પર ઉગી જશે. અથવા બેસ્ટ ઓપ્શન છે કે તમારી પાસે કોઈ દોડી કે એવું અવેલેબલ નહીં હોય, તો આપણી જે ફૂટબોલની જે નેટ આવે છે એ નેટ પર તમે ઉપર ફ્રેમ કરીને એની ઉપર લગાવી દો, તો ઇઝીલી એના પર તમારા વેલા ચડી જશે અને તમને પ્રોડક્શન મળશે. આમાં તમે જોઈ શકો દોરી બાંધી છે તો નીચે ફ્રૂટ્સ લટકેલા છે. તો જે ફૂટબોલની જે નેટ છે એમાં પણ એ ટાઈપનું સ્ટ્રક્ચર થશે, કે તમે જેવી નેટ નાખશો એટલે ફ્રૂટ નીચે લટકશે અને તમારા વેલા જે છે તે ઉપર રહેશે. યુઝ ઓફ વેસ્ટ વુડન ફ્રેમ અથવા તો બ્રિક્સ, અથવા તમારી પાસે કોઈ પણ યુઝ વેસ્ટ પડેલું મટીરિયલ હોય તેનો પણ તમે આ રીતે એમાં માટી ભરીને ઉપયોગ કરી શકો. નીચેના ફોટોગ્રાફમાં જોઈ શકો કે બ્રિક્સથી નીચે ટાટપત્રી પાથરી દીધી છે, ત્યાર પછી એને ફ્રેમ કરી દીધી બ્રિક્સથી, અને એમાં માટી ભરીને એમાં સકરિયા ઉગાડ્યા છે. તો આ ટાઈપનું પણ તમે કન્ટેનર બનાવીને એમાં પ્લાન્ટિંગ કરી શકો. પરંતુ જ્યારે પણ તમે આવું સ્ટ્રક્ચર બનાવો, તેમાં 6-7 મહિનામાં તમારું પ્રોડક્શન લેવાઈ જતું હોય, તો તમે ઇઝીલી એમાં પ્રોડક્શન લઈને પછી તમારે કાઢી નાખવાનું. ઇન ધીસ પિક્ચર વી કેન સી ધ યુઝ ઓફ ફર્ટિલાઇઝર બેગ ફોર પ્લાન્ટિંગ ઓફ કુકુરબિટ્સ. નીચેના ફોટોગ્રાફમાં આપણે વિવિધ પોલિથિન બેગનો યુઝ કર્યો છે, એમાં વિવિધ પ્લાન્ટને વાવવામાં આવ્યા છે. તો તમે આ રીતે પણ પોલિથિન બેગનો ઉપયોગ કરીને એમાં પ્લાન્ટિંગ કરી શકો. આ ફોટોગ્રાફ જે છે બધા એ થોડા ડેકોરેશન માટે છે, કે તમારા બધાના ઘરે પ્લાસ્ટિક બોટલ તો હોય જ છે, તો તમે એનો એઝ અ ડેકોરેશન પર્પઝ તરીકે પણ ઉપયોગ કરી શકો. ઉપરથી કટ કરીને એમાં થોડી માટી નાખીને નીચે હોલ કરી દેવાના, અને એમાં તમે ડેકોરેશનના જે પ્લાન્ટ્સ આવે એ નાખી શકો, અથવા તો રૂટ વેજીટેબલ્સ જે છે આપણા કેરોટ અને રેડિશ એ તમે ઇઝીલી એમાં ઉગાડી શકો.
કોઈ પણ જાતનું કન્ટેનર તમે બનાવો અને એમાં તમારી માટી ભરાવી જોઈએ, તો જે પણ માટી ભરાશે એમાં તમે પ્લાન્ટ ઇઝીલી વાવી શકો. આ પણ ડિફરન્ટ ટાઈપના કન્ટેનર છે. આમાં ટીન બોક્સ જે આવે છે આપણા કલરના ડબ્બા, એમાં પ્લાન્ટિંગ કર્યું છે. ત્યાર પછી આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો વર્ટિકલ ગાર્ડન બનાવ્યો છે પેપ્સીની બોટલનો યુઝ કરીને. તો આ ટાઈપનું કન્ટેનર પણ તમે તમારી આઈડિયાથી બનાવી શકો. ત્યાર પછી આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો કે આપણે જે કલરની જે ડોલ આવે છે એમાં માટી ભરીને એમાં ખેતી કરી છે. તો કન્ટેનર્સમાં તમે તમારી આઈડિયા પ્રમાણે તમને જે પણ ઇઝીલી અવેલેબલ હોય એમાં તમે નીચે હોલ કરીને પ્લાન્ટિંગ કરી શકો. હવે જે પ્રોસીજર છે આપણી કુંડા કેવી રીતે ભરવા, તો કુંડા કેવી રીતે એમાં કોઈ સાયન્ટિફિક ટર્મ નથી, પરંતુ જ્યારે પણ તમે કોઈ પણ કન્ટેનરનો યુઝ કરો ત્યારે એમાં નીચે હોલ હોવા જરૂરી છે. શા માટે? તો હોલના કારણે શું થશે, તમારું વધારાનું જે પાણી છે તે ઇઝીલી બહાર ડ્રેન આઉટ થઈ જશે. તમે કોઈ પણ કન્ટેનરનો યુઝ કરો એમાં હોલ હોવા જરૂરી છે. તો તમારું જે કન્ટેનર છે એમાં તમારે હોલ કરી દેવાના. પોલિથીન બેગમાં તો તમે પંચિંગ મશીનથી ઇઝીલી હોલ કરી શકો, અથવા તો પોટમાં તો આવે જ છે અને પ્લાસ્ટિકના પોટમાં પણ આવે જ છે. નહીં હોય તો તમે ડ્રીલ મશીનથી એમાં કરી શકો. બધાને બરાબર સંભળાય છે ને? યસ યસ ભક્તિબેન. ઓકે, કંટાળો નથી આવતો ને? ભક્તિબેન, because you know we have two more speakers and it is already nearly 35 to 40 minutes. Okay, so zara quickly wind up karo. Okay sir, because lot of things will be presented by Padalia ji and Rekha ben also. Okay, so, okay sir. Okay sir. To ye container matlab hum container mein sirf niche hall hi karna padega, baki aap usme apne jo media banaya wo fill karke. लेकिन एक पॉइंट का ध्यान रखना पड़ेगा कि वी कैन सी दी इन दिस पिक्चर कि माटी जारे पण भरे त्यारे ऊपर 1 inch जेटली थोड़ी स्पेस राखवानी, जेथी करीने तमारी हवानी अवरजवर व्यवस्थित थाय अने पाणी तमे आपो त्यारे एनुं जे रूट छे डिस्टर्ब थाय नहीं. ओके, हवे मेथड ऑफ प्लांटिंग छे के तमे डायरेक्ट सीड सोविंग जे पण मोटा शाकभाजी छे, आपणे जनरल वात करीए तो जे पण शाकभाजीना बीज मोटा छे एने तमे डायरेक्ट तमारा कूंडामां वावी शको, अने जे शाकभाजीना बीज नाना होय एने तमे धरू बनावीने उगाड़ी शको. ધેન અમુક જે છે આપણું આદુ છે, હળદર છે, સુરણ છે, તમારે કટ એના ટ્યુબર લગાવવા પડે, એની ગાંઠ લગાવવી પડે, એ ચોમાસામાં તમે લગાવી શકો. અને લસણ જે છે તમારે કડી રોપવાની છે. તો આ એની વિવિધ પદ્ધતિઓ છે. બી થાણીને એટલે કે તમે ડાયરેક્ટ સીડ સોવિંગ કરી શકો, ધરું તૈયાર કરીને કટકા રોપીને, ગાંઠ રોપીને, અથવા તો કડી રોપીને શાકભાજી વાવી શકો. અને આ ઋતુ પ્રમાણેના શાકભાજી છે. તો દરેક ઋતુમાં મોસ્ટલી કિચન ગાર્ડનમાં શાકભાજી થઈ જાય છે. અમુક તમારે કોબી છે, ફ્લાવર છે, કેપ્સિકમ છે, બ્રોકલી છે, એના માટે તમારે સીઝનની જરૂર પડશે. બાકી આપણા રીંગણ, ટામેટા, મરચા, ચોળી, ભીંડા એ દરેક સીઝનમાં થઈ જાય છે. ઓકે ઓકે સર, થેન્ક યુ. હવે બાકીનો સેશન પડાડિયા સર લેશે અથવા તો રેખાબેન લેશે. તો આપના જે પ્રશ્ન છે આપણે લાસ્ટમાં ડિસ્કસ કરશું. ઓકે ભક્તિબેન, થેન્ક યુ વેરી મચ ઇન્ડીડ. ઘણો ઇટ વોઝ ક્વાઇટ ઓબ્ઝર્વેટિવ એન્ડ આઈ હોપ કે જે દર્શકો છે and yes, definitely they will be benefited and end ma tamaro number pan batavishu so that anybody willing to contact you they can get in touch with you. Okay, and now I Padalia ji like to now it is Dinesh Padalia ji Padalia sahib ena vaktav raju karse. Padalia ji namaskar mitro. આજે કિચન ગાર્ડન માટે આ વેબિનારની અંદર જે લોકો જોડાયેલા છે એમને દરેકને આવકારું છું. ખાસ કરીને શહેરી વિસ્તારની અંદરથી લોકો જોડાયેલા હશે. ભક્તિબેને કઈ રીતે કિચન ગાર્ડન બનાવવો એમની ઘણી વિસ્તૃત માહિતી આપી, એટલે એમાં હું બિલકુલ આપને વધારે માહિતી નહીં આપું. પણ મારો તમને જે આજે વાત કરવાનો આશય છે, મેઇન કિચન ગાર્ડન શા માટે, એની જરૂરિયાત શું છે શહેરની અંદર. મિત્રો, આપણે રોજિંદા જીવનમાં આપણું આરોગ્ય સારી રીતે સાચવવું હોય ને તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે કે આપણે રોજ કેટલું શાકભાજી ખાવું જોઈએ, કેટલા ફળો ખાવા જોઈએ. તેમ કહે છે કે ડેઇલી આપણે 250 ગ્રામ શાકભાજી ખાવું જોઈએ અને 150 ગ્રામ ફળો ખાવા જોઈએ. એની જગ્યાએ આજની પરિસ્થિતિ આપણે દરરોજ 250 ની જગ્યાએ 150 ગ્રામ એવરેજ શાકભાજી ખાઈએ છીએ ભારત દેશની અંદર.
એનો મતલબ આપણે જે આપણે જરૂરિયાત છે આરોગ્ય સારું જાળવવા માટે એના કરતા પણ આપણે આપણું સ્ટાન્ડર્ડ હજી આપણી જે અવેલેબિલિટી એના કરતા પણ નીચી છે. તો આપણું આરોગ્ય આપણે જો જાળવવું હોય ને તો આ શાકભાજી દરરોજ આપણે લીલા શાકભાજી ખાવા જરૂરી છે. કેમ તો આપણે શરીરની અંદર ખાસ કરીને જે મોટા રોગો થાય છે હૃદયને લગતા હોય, આપણા બ્લડ પ્રેશરને લગતા હોય, કેન્સર છે, શરીરના સાંધાના દુખાવા છે, આ બધાની અંદર મુખ્યત્વે વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને લઈને આ બધું થતું હોય છે. અને શરીરની જે એમ કહેવાય ને કે રોગ સામેની પ્રતિકાર શક્તિ એ પણ આપણને વિટામિન્સ અને મિનરલ્સમાંથી મળે છે. આપણે કોઈ ડૉક્ટર પાસે કંઈ પણ મુસીબત લઈને જઈએ ને ત્યારે ડૉક્ટર આપણે એમ કહે કે વિટામિન 12ની ગોળી લો, આ વિટામિન તમારા શરીરમાં ઘટે છે, અને એને ધ્યાનમાં રાખીને એ આપણને આ બધી દવા આપે. કહેવાનો મતલબ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ આ બધા આપણા ખોરાકની અંદર આવે છે, એ સિવાય વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ મહત્વના છે. અને વિટામિન્સ અને મિનરલ્સ ફક્ત ને ફક્ત આપણને સારા જથ્થામાં શાકભાજી અને ફળોમાંથી જ મળે. એટલે આપણે શાકભાજી અને ફળો ખાવા જોઈએ, જેથી કરીને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને આપણે સામાન્ય વાતે માંદા ના પડીએ. શાકભાજી ઓછું ખાઈએ તો શું થાય, લગભગના મોટાભાગના રોગ આપણને એનાથી થાય. આપણી એક તો પાચન ક્રિયા આપણી નબળી પડે, આપણને હૃદયના પણ રોગ લાગવું પડે. ઘણી વખત માણસ આ બધા વિટામિન્સ ને મિનરલ્સની ઉણપને લઈને ડિપ્રેશનમાં પણ જાય, બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ આવે, ઘણા કેસમાં કેન્સર પણ થાય, આંખની અંદર વહેલા નંબર આવી જાય, સાંભળવામાં મુશ્કેલી પડે, યાદશક્તિ ઘટે, કઈ કેટલી પ્રોબ્લેમો આ વિટામિન્સ અને મિનરલ્સની શરીરની અંદર ઉણપને કારણે માણસની અંદર ઉદ્ભવતી હોય છે. એટલે એનાથી જો આપણે દૂર રહેવું હોય, તંદુરસ્ત રહેવું હોય, તો આપણે દરરોજ લીલા શાકભાજી ખાવા જોઈએ. હવે કિચન ગાર્ડન તમે શહેરની અંદર કરો મિત્રો, તો ફાયદો શું થાય? મહત્વની વસ્તુ એ છે કે તમે એક વખત કિચન ગાર્ડન તરફ વળો, થોડું ઘણું કરીને ચાલુ કરો. અમે અત્યારે બેને પ્રેઝન્ટેશન કર્યું, એની અંદર ઘણી વાતો કરી, પણ તમે ચાલુ નહીં કરો કંઈ પણ તો આગળ કંઈ થશે નહીં. તો શાકભાજી કિચન ગાર્ડનની અંદર કરવા માટેના કારણો શું હોઈ શકે? આપણી જે ઘરની બાલ્કની છે, ઘરનો ટેરેસ છે, અથવા આપણા ઘરની આસપાસ આપણે શાકભાજી વાવીએ ને, નેક્સ્ટ શાકભાજી લગાવીએ, તો એના કારણે શું થાય? આપણા ઘરની અંદર હવાની અવરજવર ચાલુ જ હોય. હવાની અવરજવર ચાલુ હોય ને ત્યારે આપણે જો આ શાકભાજી આસપાસ વાવેલા હોય ટેરેસમાં, બાલ્કનીમાં, અથવા આપણે જો સ્વતંત્ર મકાનમાં રહેતા હોય ને આસપાસ જગ્યા હોય તેમાં, તો ત્યાંથી આપણી હવા ગળાઈને આવે. હવાની અંદર ઘણા રજકણો હોય, હાનિકારક રજકણો પણ હોય, તો એ ગળાઈને આવે તો આપણી અંદર જે આપણે શ્વાસ મારફતે હવા લઈએ ઘરની અંદર રહીને, એ આપણને ચોખ્ખી હવા મળે. આખો દિવસ આપણે બહાર ફરતા હોઈએ ત્યાં તો આપણે ઘણું પોલ્યુશન સહન કરતા હોય, પણ જ્યારે આપણે ઘરે હોય એટલે આપણે ત્યાં ઘરે સારી હવા મળે. એમાં આપણે શું શું કરી શકીએ? એક સામાન્ય રીતે આપણે જો એક ઓછા અનુભવે કરવું હોય ને અને ઓછી જગ્યામાં કરવું હોય તો લેમન ગ્રાસ, ધાણા, ફુદીનો, તુલસી, મેથી, પાલક, લસણ, આ જે બધી વસ્તુ છે ને એ ઉગાડવામાં આવે તો એને વધારે જગ્યાની અને વધારે એક્સપર્ટાઇઝની પણ જરૂર નથી. તમે ટ્રેની અંદર પણ આમાંની ઘણી વસ્તુ કરી શકો. થાય શું આનાથી? આ આપણા ખોરાકની અંદર આપણને વિટામિન્સ મિનરલ્સ તો આપશે, પણ સાથે સાથે એક જડીબુટ્ટીનું કામ કરશે. એક જડીબુટ્ટી આપણે જે રોગ થાય અને પછી આપણે તુલસીનો રસ બનાવીને પીએ કે પછી આપણે લસણની એ કરીને ઉપયોગ કરીએ, તો આપણે એ થતાં પહેલાં આપણે રોજે રોજ ખાઈએ, ઘરે લગાવીએ, તો આપણે બહુ મોટો ફાયદો થાય. આ રીતે ગેલેરી, ટેરેસ કે ઘરની આસપાસ આપણે શાકભાજી ઉગાડીએ તો ઘરની સુંદરતા પણ વધે, આપણું ઘર સારું લાગે. ને સારું લાગવાનું ખાલી સારું લગાડવાની વાત નથી, પણ એનો ફાયદો શું થાય કે ઘરની અંદર જે લોકો રહે છે ને એનો મૂડ પણ સારો રહે, એનો મિજાજ પણ સારો રહે. કેમ કે આસપાસ ગ્રીનરી જોવે, નવા નવા રોજ ફળ આવે એ જોવે, ફળ મોટા થતા જોવે, એટલે એનો મિજાજ સારો રહે અને લોકોની અંદર એક સકારાત્મકતા આવે. ઘરની અંદર બધા સભ્ય હોય ને એની અંદર મૂડ સારો રહે, સકારાત્મકતા આવે, અને ખાસ કરીને જો બાળકો ઘરે હોય ને તો એના માટે તો પ્રકૃતિ સાથે જોડાઈ રહેવા માટે આ ખૂબ સારામાં સારી વસ્તુ છે કિચન ગાર્ડન. આજે દરેક મા બાપની ફરિયાદ હોય છે કે અમારા બાળકો મોબાઈલ છોડતા નથી, ઘરની બહાર નીકળતા નથી. તો તમારા આંગણામાં એક કિચન ગાર્ડન હોય ને તો તમારા છોકરા પણ એમાં મતતા રહેશે.
પ્રકૃતિ સાથે એને એક જાતનો લગાવ ઉભો થશે. આપણે બધા જાણીએ છીએ કે આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે, બરોબર ને, જળ, પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિનું. પણ આજે આપણે એવા ભાગદોડમાં પડ્યા છીએ આજના સમયમાં કે આપણે આનાથી એકદમ દૂર જતા રહ્યા છીએ, એટલે આપણે અવાર નવા ટ્રેસમાં આવી જઈએ છીએ. જો આ પાંચ વસ્તુમાં સાથે આપણે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય ને તો આપણે કુદરતી રીતે પણ મજબૂત રહીએ. તો કિચન ગાર્ડન એમાંની એક વસ્તુ છે કે ત્યાં તમે આ પંચમહાભૂત આપણું જે શરીર બનેલું છે ને એ શરીર એ કુદરત સાથે જોડાયેલું રહે અને સાથે સાથે આપણને આપણે યાંત્રિક જીવન જે જીવી રહ્યા છીએ ને એમાંથી પણ આપણે થોડી રાહત મળે. આપણે જંતુનાશક દવાની અવારનવાર ફરિયાદો કરીએ છીએ. સિટીમાં રહેનાર લોકો તો ખાસ ફરિયાદો કરે કે આપણે શાકભાજી ખાઈએ, ફળો ખાઈએ, એની અંદર દવાઓ ખેડૂતો બહુ છાંટે. હકીકત છે, ઘણા એવા શાકભાજી છે, ટમેટા છે, ઇવન રીંગણા છે, ભીંડા છે, લો ભીંડાની વાત કરીએ, આજે દવા છાંટે અને સાંજે ઉતારે અને બીજે દિવસે આપણે રાંધીને ખાઈએ. તો આપણે ઘણી વાર વિચાર આવે કે હારું આ દવા વગરનું ખાવું હોય તો શું કરીએ. તો દવા વગરનું આજે થોડું ઘણું ક્યાંક ઓર્ગેનિક મળતું થયું છે પણ બહુ ઓછા જથ્થામાં છે. આ એની પણ સિક્યોરિટી નથી કે બોલે છે ઓર્ગેનિક તો છે ખરેખર. આપણે કંઈક ટેસ્ટ તો રોજ કરવા જવાના નથી ઓર્ગેનિકના નામે લાવ્યા પછી પણ. તો એક સારામાં સારો વિકલ્પ છે કે આપણે જો આંગણામાં કિચન ગાર્ડન નાનો એવો બનાવીએ, શાકભાજીનો બગીચો નાનો એવો બનાવીએ, તો આપણને દવા વગરનું, ખાતર વગરનું શાકભાજી આપણે ઘર આંગણે રોજ ખાવા મળે. બીજી વાત છે કે ઘરમાં આપણે શાકભાજી ઉગાડીએ તો આપણે રોજે રોજ માર્કેટની અંદર શાકભાજી ખરીદવા ના જવું પડે. આજે એક ગૃહિણી સવારે ઉઠે ને એટલે પેલો એમનો વિચાર એ જ આવે કે શાકભાજી છે કે પૂરું થઈ ગયું છે. શાકભાજી લેવાનું પેલો એને આયોજન કરવું પડે, સમય હોય ના હોય એમાંથી કાઢીને પણ એને રોજે રોજ શાકભાજી બે ત્રણ દિવસનું ભેગું લાવે તો બે ત્રણ દિવસે તો એમને જવું પડે. તો એક તો શાકભાજી રોજે રોજ લેવા પણ બહાર ના જવું પડે, પ્લસ ખીચામાંથી રૂપિયા પણ જાય. શાકભાજી લેવા જાય ને ત્યારે ઘણી વાર શું બને કે આખા વર્ષ શાકભાજીના ભાવ વધઘટ થયા કરે, એટલે એકની એક વસ્તુ સારામાં સારી ટમેટા 20 રૂપિયાના મળતા હોય અને ટમેટાનું ઉત્પાદન ઘટી જાય, ઓક્સિજન આવી જાય એટલે ટમેટાની ગુણવત્તા પણ ઘટે અને નબળા ટમેટા 40 રૂપિયામાં લેવા પડે, ત્યારે જેમની પાસે રૂપિયા હોય ને એ ગૃહિણીને પણ અંદરથી દુઃખ થાય કે 20 રૂપિયામાં સારામાં સારા ટમેટા લેતી હતી અને આજે 40 રૂપિયામાં આટલા ખરાબ લેવા પડે છે. તો એક રૂપિયાનો પણ બચાવ થાય. આપણે ઘરે કિચન ગાર્ડન બનાવીએ તો ફ્રેશ, આપણે આજે તમે જસ્ટ કિચન ચાલુ કરો તમારો એ રસોઈ બનાવવાનું અને તમે 5 મિનિટ પહેલા ઉતારી લાવો તો કેટલા ફ્રેશ તમને શાકભાજી મળે. તો એટલા માટે આપણે એ દિશા તરફ ડગલા માંડવા જોઈએ. રાતોરાત તમે કોઈ કિચન ગાર્ડન સારામાં સારો બનાવી લેશો એવું એક્સપેક્ટેશન અમે પણ નહીં રાખી શકીએ, તમે તો બિલકુલ ના રાખી શકો, પણ એક નાના પાયે તમારે ચાલુ કરવાની હિંમત કરવી જોઈએ. આ એક જ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે આપણે શાકભાજી ઘર આંગણે બનાવીએ ને તો કુટુંબના બધા સભ્ય આપણે એમાં રોકાઈ રહીએ. સ્પેર ટાઈમ હોય ને તો આપણે, આજે ખાલી બાળકોની વાત નથી, આજે નાનાથી લઈને મોટા બધા, તમે કોઈની ઘરે જાઓ બેસવા તો બધા જ મોબાઈલ પકડીને બેઠા હોય અને એને લઈને મેન્ટલ સ્ટ્રેસ કહીએ ને એ દરેક ઘરની અંદર આજે આપણને જોવા મળે. જો કિચન ગાર્ડન હોય ને તો એની કામની અંદર જોતરાઈ જાય એટલે એનું માઇન્ડ આખું ફ્રેશ થઈ જાય. એ માનસિક અને શારીરિક બંને રીતે માણસ આ કિચન ગાર્ડનના કારણે ફ્રેશ રહી શકે. તમે કે તમારે માન લો ઘર છે અને આસપાસ વધારે જગ્યા છે તો તમે ગુલાબ જેવા, દેશી ગુલાબ જેવું પણ કંઈ વાવ્યું હોય તો ઘરે ગુલકંદ પણ બનાવી શકો, તમે એનું શરબત પણ બનાવી શકો, તમે જાસૂદ વાવ્યું હોય તો એનું પણ શરબત બનાવી શકો. ઘર આંગણે આસપાસની ખુલ્લી જગ્યામાં તમે આ રીતે કિચન ગાર્ડન બનાવો તો તમારું જે તાપમાન છે ઘરનું એ તમારી આસપાસનું એને માઇક્રો ક્લાઇમેટ કહેવાય. ભલે આખા શહેરનું ટેમ્પરેચર 40-42 ડિગ્રી હોય પણ બની શકે કે તમારી ઘરની આસપાસ આવી ગ્રીનરી હોય ને તો તમારું ટેમ્પરેચર 2-3 ડિગ્રી 4 ડિગ્રી નીચું રહે, તો તમારું તાપમાન પણ ઘટે, હવા પણ શુદ્ધ રહે. તો આ રીતે આપણે કિચન ગાર્ડનની પેલા મહત્વ વસ્તુ દરેક મુદ્દા સમજવા જોઈએ કે કિચન ગાર્ડન શા માટે બનાવવાનો, ખાલી બનાવવાનું જ એટલું જ નહીં, આ બધા ફાયદા એની આરે જોડાયેલા છે. આ આપણે થોડું થોડું ચાલુ કરીએ તો આપણે ખાસ તો મેન્ટલ સ્ટ્રેસમાંથી બહાર આવીએ, આપણા છોકરાઓને પણ કંઈક પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો એક મોકો મળે, આપણા રૂપિયા બચે, આપણે દવાવાળું ખાતર અટકીએ. ઘણી વાર તો શાકભાજી કેન્સરને ના થાય એટલા માટે આપણે ખાવાની વાત કરીએ, બીજી બાજુ દવાવાળું ખાઈને કેન્સર થાય એટલે પરિસ્થિતિ આવી વિકટ છે. તો એમાં આપણે કિચન ગાર્ડન તરફ વળવું જોઈએ. હવે કિચન ગાર્ડનમાં શું શું કરી શકાય એ આગળ બેને વાત કરી, પણ હું તમને ઓવરઓલ બતાવું. તમારી પાસે 3 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કે તમે કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર રહો છો, એપાર્ટમેન્ટની અંદર, તો એવી જગ્યાએ તમારી પાસે ખાલી બાલ્કની હોય, ટેરેસ પણ બધાનો ભાગમાં હોય તો બની શકે બાલ્કની તમારી પાસે મોટી છે,
તો બાલ્કનીની અંદર પણ તમે નાનું નાનું શાકભાજી કરી શકો. ટ્રેની અંદર જેમ આગળ બેને વાત કરીને એમ 10-15 સેન્ટીમીટર ઊંડાઈની ટ્રે હોય અથવા એવું કોઈ બીજું કોઈ સાધન હોય તો એમાં તમે ખાતર સાથેની મિક્સ કરેલી દેશી ખાતર સાથેની માટી એમાં ભરો. માટી સારી હોવી જોઈએ. સારી એટલે કેવી? કે જેમાં પાણીનો નિતાર થઈ જાય, પાણી પકડી ના રાખે, કાળી જમીન હોય ને એકદમ કાળી જમીન, એ ક્યારેય તમારે કિચન ગાર્ડનમાં ઘરે વાપરવી નહીં. માટી દૂરથી લાવવી પડે, પણ લાલ માટી હોય જેમાં પાણીનો તરત નિતાર થઈ જતો હોય, ફળદ્રુપ માટી કહીએ એને, એવી માટી પસંદ કરીને ખાતર મિક્સ કરીને એમાં ભરી દો. તો બાલ્કનીમાં તમારે મોટા મોટા શાકભાજી નથી વાવવાના. ત્યાં તમારે શું વાવવાનું? પાલક છે, ધાણા છે, મેથી છે, તાંદળજો છે, લસણ છે, ફુદીનો છે, આ બધું કરવાનું. આ તમારું સાયકલ છે ને, આ બધા શાકભાજીની સાયકલ મહિનામાં પૂરી થઈ જાય. ધાણા વાવો, મેથી વાવો, એક મહિનામાં એક વખત તમે એને ઉપયોગ કરી શકો. મલ્ટીકટ ધાણા વાવેલા હોય એક કરતા વધારે વખત વાપરી શકાય, તો તમે કાપીને ફરી ફરીને એમાંથી ફૂટે અને વાપરી શકો. તો આવા બધા શાકભાજી બાલ્કની વાળાએ કરવાના. એ પછી મોટા મોટા શાકભાજી કરવા જશે ને તો અટવાઈ જશે. કોઈની પાસે ટેરેસ હોય, સ્વતંત્ર મકાન હોય, પણ આસપાસ જગ્યા ના હોય. આજે સ્વતંત્ર મકાનમાં આસપાસ જગ્યા હોય એવું બહુ ઓછું હોય છે, કારણ કે કિંમત બહુ હોય. તો તમારી પાસે ટેરેસ સ્વતંત્ર હોય તો તમે ટેરેસમાં આયોજન કરી શકો. ટેરેસ કેટલો છે એ મુજબ આયોજન કરો. એમાં બે ભાગ પડી નાખો ટેરેસની અંદર, અને 1.5 ફૂટ સુધી માટી રાખો, ભરી દો. અને જેમાં 1.5 ફૂટ સુધી માટી ભરો એની અંદર આવા જેના મૂળ બહુ ઊંડા ના જતા હોય એ બધા શાકભાજી લગાવો. શું શું લગાવી શકાય? આ જ બધું લગાવાય. ધાણા, મેથી, પાલક, તાંદળજો, ઉપરાંત લસણ, કોબી, ફ્લાવર શિયાળાની સિઝનમાં, ડુંગળી, આ બધું તમે જ્યાં માટી હોય એને ઓછી માટી જોઈએ. 1.5 ફૂટનું લેયર પણ બહુ થઈ જાય. અને તમારે ટેરેસ મોટો છે તો અમુક ભાગની અંદર માટીનું લેયર ઊંચું રાખો. એ માટીના લેયરની અંદર તમે વધારે માટી રાખી હોય તો તમે એમાં પછી રીંગણા પણ કરી શકો, એમાં તમે મરચી પણ કરી શકો, ટમેટા પણ કરી શકો. તમે ખૂણાના ભાગ હોય દિવાલ બાજુનો, ત્યાં તમે થોડું સ્ટ્રક્ચર ઊભું કરીને લાકડાથી કે કોઈનાથી અને એમાં દોરી બાંધીને વેલાવાળા શાકભાજી પણ કરી શકો બોર્ડર ઉપર એ રીતે. તો એ શાકભાજી તમે ટેરેસ ઉપર તમારી જગ્યાને ધ્યાનમાં રાખીને કરો. ઘણી વખત શું થાય, આપણને એકવાર એમ લાગે ને કે મારે કિચન ગાર્ડનની પાછળ પડવું છે, એટલે પૂરા પાછળ પડી જઈએ. એટલે પછી તો એમ વિચારીએ કે જેટલા શાકભાજી માર્કેટમાં મળે બધા લગાવી દઈએ. એવું પણ ક્યારેય નહીં વિચારવાનું. તમારી જગ્યા કેટલી છે એટલા શાકભાજી લગાડો. અને શાકભાજીનું જે અંતર હોય ને, નિયત અંતર, એ તો આપણે જાળવવું જ પડે. આપણે ઓછી જગ્યા છે તો ચાલો નજીક નજીક વાવી દઈએ, છોડ વધી જાય તો એમાં કંઈ ના થાય. એ છોડ મોટો થાય ખાલી, પણ એમાં ફળ ફૂલ બેસે નહીં. એટલે એ ખાસ કાળજી રાખવાની. ઘણા એવા લોકો હશે કે એમની પાસે પૂરતી જગ્યા છે ઘરની આસપાસ, એ સિટીના આઉટરમાં કોઈ રહેતા હોય અથવા સિટીની અંદર કોઈની પાસે મોટો પ્લોટ હોય અને જેટલી જગ્યા મકાન બાંધ્યું હોય એટલી જગ્યા એમની પાસે આસપાસ પણ હોય, એને બેકયાર્ડ આપણે કહીએ છીએ. તો એવી જગ્યામાં તમે સારી રીતે કિચન ગાર્ડનનું આયોજન કરો. એમાં પણ બે ભાગ કરી નાખો. એક ભાગની અંદર ટૂંકા ગાળાના શાકભાજી લગાવો, મિક્સ નહીં કરો. એક ભાગની અંદર ટૂંકા ગાળાને લગાવો, જેમાં તમારા મહિનામાં તૈયાર થઈ જતા હોય, 2 મહિનામાં તૈયાર થઈ જતા હોય. શું છે તો આપણું ધાણા છે, લસણ છે, ફુદીનો છે, પછી આપણે પાલક છે, એ સિવાય આપણે કોબી છે, ફ્લાવર છે, ચોળી છે, એ બધું તમે 1/2 ભાગની અંદર, પાપડી છે, સુરતી પાપડી આપણે કહીએ છીએ, તે લગાડો. અને 1/2 ભાગની અંદર જે ઊંચાઈ પકડતા હોય, 4-6 મહિના સુધી ચાલતા હોય, એ શું છે? મરચી છે, રીંગણા છે, ટમેટા છે, એ થોડો લાંબો સમય ચાલે. એને તમે બીજા ભાગની અંદર લગાડો. ભીંડા છે, ઇવન એ બધા લાંબા ચાલે. અને એમાં પણ તમે બોર્ડરમાં તમારે એ જગ્યા ઉપર તમે સારા સારી રીતે બોર્ડર વ્યવસ્થિત બાંબુ કે બીજા કોઈ પણ લાકડા લગાવીને એને દોરી બાંધીને સરસ સ્ટ્રક્ચર ઊભું કરી દો, તો વેલાવાળા શાકભાજી તમારા છે, દૂધી છે, કારેલા છે, તુરિયા છે, ગલકા છે, ગિલોડા છે, ટીંડોળા, પરવળ છે, એમાંના પણ કંઈ પણ કરી શકાય. 2-4 છોડ કરી શકાય. તમારે જ્યારે ટેરેસ ઉપર આવા વેલાવાળા શાકભાજી કરવા હોય ને, તો એક બીજો પણ ઓપ્શન છે કે ત્યાં તમે સિમેન્ટની ખાલી બેગ, જેની કોઈ ખાસ કિંમત ના હોય, તો એવી બેગ અથવા તો પ્લાસ્ટિકની બેગ લાવીને એમાં તમે 1-1.5 ફૂટની માટી ભરીને એક એક થેલીની અંદર 3-4 બી નાખો, તો એમાં તમે વેલાવાળા શાકભાજી કરો તો એનો વિકાસ સારો થાય, મૂળ અંદર સુધી જઈ શકે. અને જ્યારે ઘરની આસપાસ કરો ત્યારે તો તમારે સીધા જમીનની અંદર આ વેલાવાળા શાકભાજીને પણ તમે વાવી શકો. હવે જો તમારા ઘરની આસપાસ સારી રીતની જગ્યા હોય ને, તો તમારે વાર્ષિક ફળો અમુક થાય છે જેને ઓછી જગ્યા જોઈએ. કેળ છે, પપૈયા છે, સરગવો છે, મીઠો લીમડો છે, લીલી ચા છે, આ પણ તમે એકાદ ખૂણામાં એકાદ છોડ લગાવી શકો તમારી જરૂરિયાત મુજબ અને તમારી જગ્યાની ઉપલબ્ધતાના આધારે. તમારે નક્કી કરવાનું કે કેળના 2 છોડ લગાવી દો, એકાદ પપૈયાનો લગાવું, એકાદ સરગવાનો લગાવું. તો એ પણ તમારે જાજી જગ્યા પણ નહીં રોકે
અને પપૈયા તો એવું છે કે એકવાર ચાલુ થાય તો તમને 4-6 મહિના સુધી બે ચાર દિવસે એક એક પપૈયું તમને એમાંથી ખાવા માટે તાજું પપૈયું મળતું રહે. તો આ રીતનું તમે જ્યારે તમારી પાસે જગ્યા કઈ રીતની છે એ પ્રમાણે વિચારીને એ ધ્યાનમાં રાખીને કરવાનું. મેં તમને ફરીથી કહું છું કે એવું નહીં કરવાનું કે જગ્યા ઓછી છે અને કિચન ગાર્ડન ચાલુ કર્યો છે તો જે મનમાં આવે તે લગાવી દઈએ, એમ નહીં ચાલે. તમારી જગ્યા સૂર્યપ્રકાશ કેટલો આવે છે, જ્યારે ઘરની આસપાસ તમે જગ્યા હોય લગાવવાના હોય ને ત્યારે પહેલી કન્ડિશન છે કે સૂર્યપ્રકાશ તો જોઈએ જ જોઈએ ને જોઈએ કોઈ પણ શાકભાજીને. તો તમે મોટા મોટા ઝાડ ઓલરેડી ત્યાં વાવેલા હોય તો એના અમુક ડાળા તમારે જરૂર પડે તો કાપી નાખવા પડે, જે વધારે પડતો છાંયો પડતો. આખું ઝાડ કાઢવાનો પ્રશ્ન નથી, પણ તમારા જ્યાં શાકભાજી વાવેલું છે એને છાંયો કરતું હોય તો તમારે એને કાપી નાખવા પડે. મેં ઘણી જગ્યાએ જોયું છે કે અડધો દિવસ તાપ આવે ને અડધો દિવસ છાંયો આવે ને તો પણ શાકભાજી વ્યવસ્થિત ત્યાં નીચે થતા નથી. એવું છે કે આખા દિવસનો તાપ હોય તો શાકભાજી સારામાં સારા થાય તો જ એમાં ફળ વ્યવસ્થિત બેસે, ફળ મોટા થાય. હવે આ સિવાય તમે જયારે આ બધું શાકભાજી વાવશો ને મિત્રો, તો મોટામાં મોટો પ્રશ્ન આજે શું થાય છે કે નિષ્ફળ જાય છે લોકો. કેમ નિષ્ફળ જાય છે? નિષ્ફળ જવાના કારણ શું છે? એક તો શહેરી વિસ્તારના લોકો પાસે કિચન ગાર્ડનની દેખભાળ કરવા માટે સમય નથી, સમયની ઉણપ હોય છે. એને જે સમય આપવો જોઈએ રોજે રોજે આપી શકતા નથી, એ એક કારણ છે. બીજું કારણ એ છે કે શાકભાજીને ઉગાડવાને અને તેની માવજત એ કોઈને ખ્યાલ નથી કે આને ઇવન બી કઈ રીતે વાવવું, કેટલું ઊંડું વાવવું. દરેક શાકભાજીના બી એક સરખી ઊંડાઈ ના વાવવાના હોય. એ શાકભાજીનું બી કેવડું છે, એકદમ ઝીણું હોય તેને ઉપર વાવવું પડે, જસ્ટ 1-2 સેન્ટીમીટર નીચે. આપણો કોબી, ફ્લાવર, મરચી, ટમેટી તો એને એકદમ ઉપર વાવવું પડે. અમુક ભીંડા છે, ગુવાર છે, પાપડી છે, આને થોડા આપણે ઊંડા વાવીએ તો પણ કંઈ વાંધો નહીં, વાવવા જ પડે, નહીં તો પછી જર્મિનેશન બરોબર ના થાય, ઉગાવ ના થાય. તો એ માવજત ખ્યાલ નથી. ત્રીજી વસ્તુ, કઈ ઋતુમાં લગાડવા, લગાવવાની પદ્ધતિ શું, અંતર કેટલું રાખવું, રોગજીવાત આવે તો શું કરવું, આનાથી અજાણ છીએ. આ બધી બાબતોને કારણે શહેરની અંદર લોકો કિચન ગાર્ડન તરફ જતા નથી. જાય તો શું થાય કે દવા, બિયારણ, ખાતર, આનો જે ખર્ચ કર્યો હોય ને એટલું શાકભાજી થતું નથી. 500 રૂપિયાનો ખર્ચ કર્યો હોય 100 રૂપિયાનું શાકભાજી થાય, રોગજીવાત આવી જાય અને ખલાસ થઈ જાય. તો આના માટે તમારે થોડું ટ્રેન થવાનું, થોડા આ પાંદડાવાળા શાકભાજી કરીને ચાલુ કરવાનું, પછી તમને ધીમે ધીમે ગ્રીપ આવી જશે. વનસ્પતિજન્ય દવા પણ તમે ઘરે બનાવી શકો. અલગ અલગ વનસ્પતિ છે ને, લીમડો છે, કરંજ છે, ધતુરો છે, નફટિયા છે, બધાના પાન ભેગા કરો અને એને ઉકાળો કલાકે, અને પછી જે દ્રાવણ બને ને એને ઠરવા દો, ગાળી લો. પછી તમને ક્યારેક રોગજીવાત જોવા મળે ને તો એનો છંટકાવ કરવાનો. એટલે એ બધું કોમન છે. પછી આ જીવાત માટે આ દવા, રાસાયણિક દવા જીવાત માટે અલગ અલગ આવે, અલગ અલગ જીવાત માટે. પણ આ જે છે ને ઉકાળો, જેને દસપણી અર્ક પણ કહેવામાં આવે છે, તો એ પણ તમે બનાવીને ઘરે છંટકાવ કરો ને તો મેઇન આજે નિષ્ફળ જવાનું કારણ રોગજીવાત છે. અને બીજું ખાતર છે, જમીનમાં ખાતર, દેશી ખાતર ક્યારે આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ એ ખ્યાલ ના હોય, આપવું કઈ રીતે જોઈએ. તો આ બધું તમે થોડી કાળજી કરતા શીખી જાઓ, અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો જિલ્લા કક્ષાએ આપણી બાગાયતની કચેરી છે. આમ તો બાગાયતનો મુખ્ય રોલ ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી ખેતી કરતા જે ખેડૂતો છે, કોમર્શિયલ ખેતી કરે છે ફળ, શાકભાજી, ફૂલની, એમને માર્ગદર્શન આપવાનો છે, એનું ઉત્પાદકતા વધે એના માટેના અમારા પ્રયત્ન હોય છે. એમાં નવી ટેકનોલોજી આવે, અમે એમને જે સહાય આપીએ છીએ એ એમના સુધી પહોંચાડવા માટેના અમારા આખું અમારી ટીમ હોય છે. પણ છતાંય અમારો એક ભાગ કિચન ગાર્ડન પણ છે. કિચન ગાર્ડનમાં પણ શહેરી વિસ્તારના લોકો કે ગ્રામ્ય વિસ્તારના લોકો, ગ્રામ્ય વિસ્તારના લોકો તો ઓલરેડી કિચન ગાર્ડન બધા બનાવે છે, એને બહુ આવડત હોય છે કારણ કે કોમર્શિયલ ખેતી કરે. પણ શહેરી વિસ્તારના લોકોને આ બધી આવડત હોતી નથી. તો તમે શીખવા માંગતા હોય, જાણવા માંગતા હોય, તમે કોઈ સોસાયટીમાં રહ્યો છો ને ત્યાં 20-25 લોકો આવું કંઈ કરવા માંગે છે, તો ડેફિનેટલી તમે અમારો સંપર્ક કરો. આપણી બાગાયતની કચેરી પાર્લે પોઈન્ટ પાસે લાલ બંગલાની સામેની ગલીમાં ઓલપાડી મોહલ્લામાં આવેલી છે, બાગાયત ભવન તરીકે નાયબ બાગાયત નિયામકની કચેરી. ત્યાં તમે અમને અમારો સંપર્ક કરી શકો છો. આજે સાહેબ અમારો નંબર પણ શેર કરશે, આ ફોન કરીને પણ અમને કહી શકો છો. તો અમારે અમારી પાસે એક અધિકારી એમના માટે પણ છે કેનિંગ અને કિચન ગાર્ડન માટે. તો અમે તમને તમારા સ્થળ ઉપર આવીને આખું બતાવશું, કઈ રીતે બિયારણ વવાય, શું કાળજી લેવાય, કેટલા અંતરે વવાય. આ સિવાય આપણી પાસે જિલ્લાની અંદર દરેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય છે. તો એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અત્યારે ભક્તિબેન જે બોલી રહ્યા હતા એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી છે, તો એનો પણ તમે સંપર્ક કરી શકો છો. અમારું બંનેનું આ એક જ કામ છે કે બાગાયતને લગતી પ્રવૃત્તિને કઈ રીતે વેગ મળે અને એમાં શહેરી વિસ્તારની અંદર લોકો થોડા ઘણા કિચન ગાર્ડન તરફ વળે
સારું શાકભાજી ખાય, રોગ આપણે ખાતર દવા વગરનું, અને ખાસ તો કિચન ગાર્ડનના કારણે માણસ મેન્ટલી ફ્રેશ રહે. મહત્વની વસ્તુ એ આજે આજે શહેરી લોકો કંટાળે ને એટલે શનિ રવિમાં સુરત સિટી મૂકીને ભાગે છે. કેમ ભાગે છે? ભાગવાનું કારણ એટલું જ છે કે સિટીની અંદર ક્યાંય એને કોઈ ગ્રીનરી જોવા મળતી નથી, એ પોલ્યુશનથી ઠાકેલો હોય છે. એટલે કુદરતની મજા લેવા માટે સાપુતારા જાય કે બીજે ક્યાંક નીકળી જાય કે કુદરતની વચ્ચે જઈને, કારણ કે આપણું શરીર જ એનું બનેલું છે, એટલે ત્યાં જઈએ તો શાંતિ થાય. તો એ શાંતિ કરવા માટે તમે ઘરે જો આવો કંઈક કરશો ને, તમારા ઘરમાં 5 કુંડા હોય ને તો બી તમે આવીને જુઓ તો માઇન્ડ ફ્રેશ થઈ જાય, બાળકો જેવા લાગે. તો તમે આવી રીતે કિચન ગાર્ડન થોડો થોડો ચાલુ કરશો ને તો મોટા પાયે કોઈ ચાલુ નહીં કરો. મેં તમને કીધું એમ થોડી ટ્રેનની અંદર ઉગાડતા થાવ, એમાંથી તમને ઘણું શીખવા મળશે કે કઈ રીતે મરી જાય છે, કેટલું પાણી જોઈએ, કેટલા દિવસે આપવું જોઈએ, એ બધું તમને ઓટોમેટિક એ શીખડાવશે. કામ કરશો ને કામ તમને કામ શીખડાવશે. તો એ તરફ આગળ વધો, અને ક્યાંય પણ અમારી મદદની જરૂર પડે તો અમે દરેક સમયે તમારી સાથે છીએ. આપ અમારો સંપર્ક કરી શકો છો, અમે ડેફિનેટલી તમને ગ્રુપની અંદર ભેગા કરીને આ બાબતે ડિટેલ ટ્રેનિંગ પણ આપશું. તો આટલી વાત કરીને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. કઈ પણ પ્રશ્ન છે હશે તો આપણા ડોક્ટર રેખાબેન બાકી છે, સરસ પ્રેક્ટિકલ અનુભવોની વાત કરવાના છે. અમે તો ટેકનિકલ તમારી પાસેથી શીખેલી વાત કરેલી છે, પણ એમને ખુદે અનુભવેલી વાત એ કરશે, તો આપણે પેલા એમને સાંભળી લઈએ. ધન્યવાદ પડાલિયાજી, ખૂબ સરસ અને વિસ્તૃત જાણકારી આપે આપી, અને મને લાગે કે લોકોએ બહુ ધ્યાનથી સાંભળી હશે. હવે પ્રશ્નો લેતા પહેલા આપણા આજના જે છેલ્લા વક્તા છે ડૉક્ટર રેખાબેન, રેખાબેનને સાંભળીએ, એ એમના પોતાના અનુભવ અને જ્ઞાનની વાતો કરશે. રેખાબેન નમસ્કાર સૌને. ચેમ્બરના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયા તથા ડોક્ટર કુમાર અને અન્ય હોદ્દેદારો, ડેપ્યુટી ડિરેક્ટર શ્રી દિનેશભાઈ પડાલિયા, કેવીકેના સાયન્ટિસ્ટ ભક્તિબેન પંચાળ અને ડિયર પાર્ટિસિપન્ટ્સ ફ્રોમ ફાર એન્ડ નિયર, વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ. અને મારી ટેરેસ ગાર્ડનની જર્નીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો વ્યવસાયે હું યુનિવર્સિટીમાં પ્રોફેસર છું, પણ મારું પેશન છે કિચન ગાર્ડન. અને શરૂ કરતા પહેલા ચેમ્બરનો ખૂબ ખૂબ આભાર, હું ચેમ્બરની લાઈફ મેમ્બર પણ છું, કે ભાઈ સમયે સમયે ઇવન લોકડાઉન વખતે પણ જે જરૂરી હોય એવા સેમિનારો વેબિનારનું આયોજન કરીને લોકોને અપડેટ કરવા અને લોકોને એક ઉત્સાહ જગાડવાનું કામ જે ચાલે છે એ ખૂબ જ સરસ છે. આજે અહીંયા પણ 110-115 જરા પાર્ટિસિપન્ટ છે, તો એનું આપણને આનંદ થાય. આપણું સુરત શહેર એશિયાનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રીયલ સિટી, કે જેની પર કેપિટા ઇન્કમ અને જીડીપી કદાચ નેશનલના એવરેજ કરતાં પણ વધારે છે, અને જેને હમણાં જ બેસ્ટ સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યો છે, અને જેનો તમને ને મને સૌને ગૌરવ છે. પણ શા માટે સુરત શહેરમાં અર્બન ફોરેસ્ટ્રી, આ એક કોન્સેપ્ટ નવું આવ્યું. હું સ્માર્ટ સિટી સાથે સંકળાયેલા સેન્ટર સાથે પણ સંકળાયેલી છું કામમાં. એમાં એક એવી જરૂરિયાત છે કે સ્માર્ટ સિટી માટે 25% ભાગ શહેરનો ગ્રીનથી કવર હોવો જોઈએ, ગ્રીનરીથી કવર હોવો જોઈએ. કારણ કે શહેરમાં ભારતી ભક્તિબેને જેમ કહ્યું તેમ કે કોન્ક્રીટના જંગલો ઉભા થઈ ગયા, તો પછી 25% કવરેજ ક્યાંથી લાવશું આપણે? અત્યારે સુરત શહેરનું 3% કવરેજ છે. એટલા માટે અર્બન ફોરેસ્ટ્રી એક શબ્દ આવ્યો. પહેલા સોશિયલ ફોરેસ્ટ્રી રૂરલમાં ચાલતું હતું, હવે અર્બન ફોરેસ્ટ્રી શહેર માટે આવ્યું. એટલે કે જ્યાં જગ્યા મળે ત્યાં ગ્રીન કવર કરવાનું. પછી એ સાહેબે કહ્યું તેમ છત, અગાસી, વાડા, બંગલાની આજુબાજુ, ફ્લેટ, બાલ્કની, પેસેજ, જ્યાં જોઈએ ત્યાં આપણે ગ્રીન કવર કરવાનું. અને એ ગ્રીન કવર કરવા માટે આપણે સૌ નાનો મોટો પ્રયત્ન કરીએ જ. ભક્તિબેને જે થિયોરેટિકલ નોલેજ આપ્યું ટ્રેનિંગનું, એ ટ્રેનિંગ મેં 2015 લીધી. ભક્તિબેન હું તો જાણે ફરી ટ્રેનિંગ મેં લઈ લીધી ને હું 2015 સમયમાં પહોંચી ગયેલી તમારા પ્રેઝન્ટેશન વખતે. તે વખતે મારી પાસે માત્ર 5 કુંડા હતા, ગુલાબ, મોગરો અને લીલી. 2015 સપ્ટેમ્બરની ટ્રેનિંગ પછી ફર્સ્ટ બેચમાં હું ટ્રેની તરીકે ભાગ લીધો હતો, બેઝિક ટ્રેનિંગ લીધી. અને આજે મારા અગાસીમાં 430 સ્ક્વેર ફીટની અગાસીનો એરિયા છે, તેની અંદર 150 થી વધુ કુંડાઓ છે. એટલે યુ કેન સી ધ ગ્રોથ ઇન 5 યર્સ
અને એ અનુભવો હું તમારી જોડે શેર કરું કે જે પ્રેઝન્ટેશન થયું ને થિયોરેટિકલ, એનો મેં પ્રેક્ટિકલ કેવો અનુભવ કર્યો, કેટલી સફળતા મેળવી, કેટલી નિષ્ફળતા ગઈ, કેટલી વખત ડિપ્રેશન આવી જાય ને કેટલી વખત ઉત્સાહ આવી જાય, દેટ યુ વિલ સી. અને છેલ્લે મારા ફોટોગ્રાફ્સ ગાર્ડનના તમારી જોડે શેર કરીશ. જેવી ટ્રેનિંગ લીધી ને પહેલા વર્ષે મેં પાપડી, ટામેટા, મરચા, ચોલાઈ, વેંગણથી શરૂઆત કરી. સુપર્બ, બહુ જ સરસ મને સફળતા મળી. એટલા બધા સરસ પાપડીના ફૂલો આવે અને પાપડીની સુગંધ હાથમાં આપણે ખાલી અડકીએ ને તો થોડી વાર સુધી આપણા હાથમાં સુગંધ રહેતી. વેરી હેપી. સેકન્ડ સીઝન આવી, કશું થયું નહીં. સમસ્યાઓ આવી, મરચાના પાન વળી ગયા, પાપડીમાં કાળા કલરના ટપકા થઈ ગયા, વેંગણ પણ પીળા પડી ગયા, તો શું કરવાનું, બધું છોડી દેવાનું? ના, તરત જ કેવીકે પરથી ગાઈડન્સ મળે. અમે જેવા ફોટો અપલોડ કરીએ, ફોન કરીએ, તે વખતે તરત ને તરત અમને ગાઈડલાઈન મળે. અને શહેરમાં પણ બીજી ઘણી બધી સોશિયલ મીડિયામાં અમારા ગ્રુપ છે કે જેમાં આપણે ફોટા મૂકીએ કે તરત જ આપણને વૈજ્ઞાનિક ગાઈડન્સ મળતું હોય. એટલે જ કેવીકેના બધા જ સાહેબોનો હૃદયપૂર્વક કાયમ અમે આભારી હોઈએ છીએ અને કાયમ અમે સંકળાયેલા રહીશું. હાલમાં મારા ટેરેસ ગાર્ડનની વાત કરું તો મેડિસિનલ પ્લાન્ટમાં તુલસી છે, બેસિલ છે, એલોવેરા, અજમો, ગીલોય, કડવો લીમડો, સરગવો, હળજોડ, નાગરવેલ અને ઓક્સિજન વધારે દેવા સ્નેક પ્લાન્ટ છે, પીસ લીલી છે, મની પ્લાન્ટ છે, ફૂદનો, બ્રાહ્મી, લીલીચા, પીપર અને પીપરમિન્ટ. આટલા બધા પ્લાન્ટ્સ મેડિસિનલ પ્લાન્ટ છે જેનો ઉપયોગ નાસ વખતેથી માંડીને ગ્રીન ટી બનાવવાથી માંડીને બધી જ વખતે થાય છે. ફૂલો ગુલાબ અને મોગરામાંથી આગળ ગઈ, એડેનિયમ છે, મધુકામિની, જુઈ, ગલગોડા, બારમાસી, બોગનવેલ. ડેકોરેટિવ પ્લાન્ટ્સ પણ છે કેક્ટસના. શાકભાજીમાં હમણાં લીંબુ, વેંગણ, કારેલા, દૂધી, ટિંડોરા, ચોલાઈ, મરચા અને પાતરા છે. ફળમાં છે એપલ બોર, અંજીર, દાડમ, કેરી. હું તમને ફોટો બતાવીશ કેરીનો, તમે કહેશો કે અગાસીમાં કેરી કેવી રીતે થાય. સેતુર, પપૈયું અને અત્યાર સુધી બીજા જે અત્યારે હાજર નથી એવા કોશિશ કરી ચૂકી છું, આદુ, હળદર, આંબા હળદર, બ્રોકોલી, રતાળુ, સક્કરિયા, તરબૂચ, સક્કરટેટી અને મકાઈ. બધામાં જ સારી એવી સફળતા મને મળી. હવે છ મુખ્ય બાબતે આપણને ભક્તિબેને કહ્યું અને સાહેબે પણ કહ્યું, એ છ એ છ બાબતમાં હું મારા અનુભવ તમારી જોડે શેર કરું. કે આપણે અર્બન ફોરેસ્ટ્રી તરફ જઈએ ને તે વખતે આપણે એક સિલેક્શન કરવું પડે કે ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક. તો આપણે જ્યારે આપણી માટે કરતા હોઈએ ને ત્યારે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કે ઓર્ગેનિક ખેતી, ઓર્ગેનિક ટેરેસ ગાર્ડન તરફ જઈએ તો ઓર્ગેનિકનું આપણે નોલેજ લેવું પડે. અને જનરલી આઈ બિલીવ પર્સનલી કે લો બજેટ ટેરેસ ગાર્ડન કરી શકાય છે એવું મેં અનુભવ કર્યો છે. કે તમને વર્ષના 200-500 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય, વધારે ખર્ચો તમે ના કરો જો તમે થોડા કોન્સિયસ રહો તો. વેરી ફર્સ્ટ થિંગ ઇઝ ધ પ્લાન્ટર કે શેમાં ઉગાડવાનું. મોંઘા વસ્તુ મંગાવવાની શું કરવાનું? શરૂઆતમાં સાહેબે કહ્યું કે હું એવું માનું કે હાજર સો હથિયાર ની ઉક્તિ પ્રમાણે જે મળે તેમાં તેલના ડબ્બા, જૂના માટલા, કંઈ પણ હોય એમાં ઉગાડવાનું શરૂ કર્યું. સિમેન્ટના કુંડા પણ લાવી, પ્લાસ્ટિકના ગ્રો બેગ પણ લીધા. કિચન રિનોવેટ કરાવ્યું ત્યારે કિચનનું જૂનું સ્ટીલનું સિંક, જેમાં પાતરા છે મારે ત્યાં, બાથ ટબ પણ વાપર્યું અને બ્લુ કલરના ડ્રમ પણ લાવ્યા. શું રોપવું છે ને એ પહેલાં નક્કી કરવું પડે અને એ પ્રમાણે પ્લાન્ટર તમારે કરવાના. એ સાહેબ લોકોએ કહ્યું છે એટલે હું રિપીટ નથી કરતી. એક વસ્તુ યાદ રાખજો કે જે વેલાવાળા શાકભાજી છે એના મૂળિયા આમ પણ જશે અને આમ પણ જશે, એટલે થોડું પહોળું આપણને જોઈશે અને ઊંડું પણ જોઈશે. એટલે લગભગ 24x24 પ્લાન્ટર સારું થાય. અને કિચન રિનોવેટ કરાવ્યું ને તો કિચનની જે ટ્રોલીઓ હતી કાણાવાની એની અંદર ગ્રીન નેટ નાખીને પણ એને આપણે વાપરી શકીએ છીએ, એ મેં અનુભવ કર્યો છે અને એ હું વાપરું છું. સેકન્ડ ઓપ્શન આવ્યું માટી. જો બહુ સાંભળજો, જે લોકો ટેરેસ ગાર્ડન કુંડામાં કરવા માંગે છે એને આ બહુ જ અનુભવ ઉપયોગી થશે. પહેલે વર્ષે તો જે કહ્યું તે પ્રમાણે બધું કર્યું, માટીમાં પોષક તત્વો હતા, જોડે જે કંઈ ખાતર નાખ્યું હતું તે હતું વર્મી કમ્પોસ્ટ. પહેલે વર્ષે ઉગી ગયો, પછી શું? પછી નહીં થયું. એટલે એક સાહેબ જોડે વાત થઈ કે શું ઘરે આપણે ઉગાડેલા શાકભાજી ફળમાં બધા જ તત્વોમાં સમાવેશ થાય છે? જે આપણે થિયોરી વાંચીએ કે આની અંદરથી આ મળે છે, પેલું મળે છે, પેલું મળે છે, તો એનો ઉપયોગ એ આપણને મળી રહી છે?
તો કે બેન તમે જે નાખશો ને તેમાંથી તમને મળશે. ડીએનએ તો હોય છે પણ આપણે એને ફેસિલિટેટ કરવા પડે. એટલે સારી માટી, નદીની રેટી, કોકોપીટ બધું જ વાપર્યું. પણ એક વસ્તુ યાદ રાખજો કે કુંડામાં એક વખત પાક લીધા પછી એ 90 દિવસનો વાયરો હોય છે કે ને નાખો પછી 90 દિવસે તમારું થાય અને બીજા 30 દિવસ પછી તમારે પાક પતી જતો હોય છે. તો એ માટીને સોલરાઇઝેશન કરવું પડે કે એ માટીને તડકે સુકવવી પડે અને પછી એક સિઝન એને આરામ આપ્યા પછી એની અંદર બીજા ન્યુટ્રિયન્ટ્સ, પોષક તત્વો ઉમેરીને તમે ફરી વાપરી શકો છો. એકને એકમાં મેં સેકન્ડ યર વાપર્યું હતું એટલે મને કોઈ સક્સેસ મળ્યું નહોતું. બરાબર. પ્રશ્ન આવ્યો બીજો, ત્રીજો આપણો ખાતરનો. ઘણા જખતરા કર્યા, વર્મી કમ્પોસ્ટ કર્યું, છાણિયું લાવ્યા. લોકો કે છાણિયું ખાતર બહુ સરસ, છાણિયું લાવીને વાપર્યું ભૂકો કરીને. શું થાય, કુંડામાં બધા વીડ્સ ઉગી જાય, ઘાસ ઉગી જાય, એને કાઢવાની તકલીફ અને ઘણી બધી તકલીફો પડે. એટલે પછી એનાથી શીખ્યા કે ભાઈ એને પલાળીને એનું પાણી વાપરી શકાય, અથવા તો એને કપડાની અંદર ભૂકો કરીને નાખીએ અને એ પાણી પછી વાપરી શકાય, એટલે કે લિક્વિડ. પણ એ બધાની વચ્ચે હું અમૃત જલ બનાવતા પણ શીખ્યા. ગૌમૂત્ર અને ગોબરમાંથી અમૃત જલ જે બનાવ્યું એનું બેસ્ટ રિઝલ્ટ મને મળ્યું, પણ લોકડાઉન પછીથી નથી થતું. શરૂઆત કરી ત્યારથી જ ઘરના કિચનમાંથી નીકળતા વેસ્ટમાંથી લિક્વિડ ફર્ટિલાઇઝર, એટલે કે જે કંઈ વેસ્ટ નીકળે તેને એક ડબ્બામાં નાખી દઉં, પાણી નાખું, એની અંદર થોડો ગોળ નાખું, એને હલાવું 7 દિવસ અને પછી એ પાણી નાખીએ, તો એ પણ ઇક્વલ રિઝલ્ટ મળ્યું. ફળ ફૂલો બધું જ સારું થયું. પછી સીઝન હોય કે ભાઈ વરસાદ હોય તો પાણી નથી નાખવાનું, તો પછી શું કરવાનું, તો પછી એનું કમ્પોસ્ટ બનાવવાનું શરૂ કર્યું. અત્યારે હાલમાં વેસ્ટ ડીકમ્પોઝર માત્ર 20 રૂપિયાની બોટલ આવે છે અને એનો બહુ જ સરસ અનુભવ છે. એ ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી, અર્કમાંથી બનાવેલી છે અને બહુ સરસ છે. હવે ઘરમાંથી જે નીકળે ને પોટેશિયમ, આપણે ભક્તિબેને કીધું તેમ, તો કેળાની છાલમાંથી વિવિધ રીતે ઉપયોગ કરીને સૂકવીને પલાળીને વાપરી શકીએ. પછી કેલ્શિયમ, તો કે ચૂનાનો પાવડર બની શકે, અથવા તો જે ઘરમાં ઈંડા ખાતા હોય તે એક ઈંડાના છોટલા ભેગા કરીને પણ એનો પાવડર નાખી શકે છે. ચા પીધા પછીની ચાની ભૂકી ધોઈને જે આપણે વાપરીએ તે પણ કામની. હોળી વખતે જે રાખ આપણને હોય છે હોળીના એની અંદર, એ રાખનો પણ બહુ જ સરસ રીતે ઉપયોગ છે. એટલે આ બધું શું છે કે તમારી આપણી આજુબાજુની મળતી વસ્તુઓ છે અને એ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ તો લો બજેટ આપણું કિચન ગાર્ડન થાય. જોડે જોડે એનપીકે, નોવેલ, બાયોવીડ, એપ્સન સોલ્ટ, બોન મિલ, ફાર્મયાર્ડ મેન્યુર, કે ભાઈ કોઈને હોય, કોઈ જોડે નજીકમાં હોય કે ભાઈ બકરી છે કે જે પેલું એ છે એનું જે હગાર હોય તે રીતે આપણે વાપરી શકીએ. મેં બાયો એક્ઝાઇમ્સ પણ બનાવ્યા છે. બાયો એક્ઝાઇમ્સ બહુ સરસ છે અને વિડીયો પણ બહુ ફાઇન મળે છે અને એનું રિઝલ્ટ પણ બહુ જ સરસ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ અને એમાં બહુ મહેનત પણ કરવી પડતી નથી આપણે. પછી વાત આવી બિયારણની. 1 or 2 people have asked questions related to seeds. બટ ઇટ શુડ બી વેરી ઓથેન્ટિક. કેવી કે પરથી મળી શકે, બાગાયત સાહેબની ઓફિસમાંથી મળી શકે. અને બીજું એક, એવી નર્સરી ચાલતી હોય કે જે લોકો ધરુ બનાવે, એનો એ લોકોના બિયા અલગ હોય, ટ્રીટમેન્ટ કરેલા હોય અને એ લોકો ધરુ બનાવે, સેપલિંગ બનાવે, એન્ડ ધેટ સેપલિંગ્સ આર વેરી યુઝફુલ અને એનું એનું રિઝલ્ટ પણ બહુ જ સારું હોય છે. અને તમને મારો એક્સપિરિયન્સ કહું, ગયા વર્ષે કારેલા કરેલા, તો છેલ્લા 2-3 કારેલા સૂકવેલા હતા અને એ કારેલા સૂકવેલામાંથી જે બીયા હતા એના મેં આ વખતે રોપ્યા, તો કારેલાની સાઈઝ થોડી નાની થઈ ગઈ. એટલે આપણા ઘરના જે હોય એ માંથી પાછું કરીએ તો આ રિઝલ્ટ આ વખતે મારું છે એવો હું એક્સપિરિયન્સ શેર કરીશ. સૂર્યપ્રકાશની વાત કરી, અમુક મહિના બહુ જ સરસ સૂર્યપ્રકાશ આવે મારે ત્યાં અને ઘણા છોડને ઇનડાયરેક્ટ સનલાઇટ પણ ચાલતી હોય છે, એટલે સિઝન પ્રમાણે તડકો બદલાય. મારે ત્યાં સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી તડકો ખૂબ જ ઓછો આવે એક અગાસીમાં, બીજી અગાસીમાં સોલાર પેનલ છે. સો આ બધું આપણે ઓબ્ઝર્વેશન કરવાથી આપણને ખબર પડે અને એ જ આપણને સારા શાકભાજી કે ફ્રૂટ ઉતારવામાં કામ લાગે. પાણી સવારે આપવામાં આવે છે, કયા પ્લાન્ટને કેટલું પાણી આપવું એનું પણ આખું શાસ્ત્ર છે અને કયા સ્ટેજમાં ઓછું કરવાનું, કે ફૂલ આવ્યા હોય તે વખતે પાણી થોડું ઓછું કરવાનું કે જેથી ફૂલ ટકી રહે મજ્જામાં કે દાડમમાં એવી રીતે. અને ઉપરની માટી વખતો વખત થોડી હળવી કરવી પડે જેની કોદાઈ કહેવાય, કે જેથી ઓક્સિજન રૂટને મળે
અને એ ઓક્સિજન મળવાથી, હવે જો પ્લાસ્ટિકની બેગમાં કરીએ છીએ ને તે વખતે એને ઓક્સિજન બેગમાંથી નથી જતો, પણ માટીના કુંડામાં કરીએ તે વખતે માટીના પોરસમાંથી રૂટ્સને ઓક્સિજન મળે. એટલે આ મારું પોતાનો એક્સપિરિયન્સનું કન્ક્લુઝન છે કે એની અંદર આ બધું વાપર્યા પછી આપણને ખબર પડે. અને એક કુટુંબને માટે જોઈએ ને શાકભાજી, તો એક સાથે એક છોડના, ફોર એક્ઝામ્પલ વેંગણ તમે કરો છો, તો 6-7 વેંગણ વાવી દો. 6-7 વેંગણ વાવશો ને એટલે એક વખતના શાકભાજીના 6-7 વેંગણ તમને 6-7 છોડમાંથી મળશે. એક વેંગણ હશે તો બજારમાંથી લાવીને આપણે પાછું એમાં જ મિક્સ કરીશું એટલે આપણને એનો ફરક ખબર પડે નહીં. એટલે શું છે કે ટામેટા કરવા હોય તો 6-7 ટામેટાના પ્લાન્ટ કરી દો. આવી રીતે કરવા હોય, પાતરા કરવા હોય તો પાતરા તમારે 2-3 ટબમાં કરવા જોઈએ કે જેથી એક વખતના પાતરા નીકળ્યા હોય 500 ગ્રામ જેવા, તો આપણને ફેમિલીને એક વખતે થઈ જાય. શાકભાજીના કુંડા અને પ્લાન્ટર સાથે થોડા ફૂલોના છોડ વચમાં રોપાવા જોઈએ, એ ભક્તિબેને કીધું. પણ એ મારો અનુભવ છે કે વચ્ચે વચ્ચે મૂકવાથી પોલિનેશન બહુ ફાસ્ટ થાય અને ગલગોટા, આપણે ત્યાં સામાન્ય રીતે પૂજામાં ફૂલપડીમાં આવતા હોય ને એની પાછળનો ભાગ જે હોય છે ને એમાં એના બિયા હોય છે, એને સૂકવીને પણ રોપશો ને તો ઘણા બધા થઈ જશે. હું કહું લો બજેટ ગાર્ડન, એ આવું બધું તમે સજાગ રહો ને તો થઈ જાય. બીજો એક એક્સપિરિયન્સ કહું કે ફ્રૂટ્સ વાવો, તો દેટ ટાઈમ એક સીતાફળ હોય તો 2 સીતાફળ ના વાવો, એપલ બોર હોય તો 2 રાખો. એટલે એનાથી શું છે કે પોલિનેશનમાં પણ બહુ મોટો ફરક પડશે અને થશે. હવે આ બધું થાય ને, વખતો વખત જીવાત આવી જાય, મિલી બગ્સ આવી જાય, ફિડ્સ આવી જાય, તો શું કરવાનું? તો ભક્તિબેને કીધું કે ભાઈ ટ્રાઇકોડરમાં નીમ કે એવું બધું નાખો. પણ એની જોડે જોડે એક મારો પોતાનો પ્રયત્ન કહી દો, પંઢરપુરી આપણે ખાતા નથી પણ એ આપણને આમાં ઉપયોગી થાય. એક પંઢરપુરીની પડીકી લેવાની, થોડા લીમડાના પાન લેવાના, લીલા મરચા, ટીખા, લસણ બધાને ઉકાળી કાઢવા, ઉકાળીને ગાળીને એની અંદર નીમ ઓઇલના 5-10 ડ્રોપ્સ નાખવાના. પ્લસ હવે આ બધી વસ્તુ ઉકાળેલી હોય એટલે એમાં ગેસ્ટ્રિક ટ્રબલ થાય, થોડા વખતમાં તો ફેંકી દેવી પડે, પણ ના, એની અંદર લિક્વિડ સોપના 5 ટીપા નાખશો તો એ લાંબો સમય ચાલશે, 1 મહિનો સુધી તમે ચાલી શકો. અને આ દર અમાસ પહેલા છાંટવાનું કે જેથી અમાસ વખતે જીવજંતુઓનો વધારે વાયરો હોય તો તે વખતે આપણા પાકને પ્રોટેક્ટ કરી રાખે, બરાબર? એટલે આ પેસ્ટિસાઇડ્સ ને એવું આપણી રીતે કરવાનું. પછી તમને કહું કે મહારાજી આ 5 વર્ષમાં ક્યારેય ચોલાઈ અને પાતરા લાવવા નથી પડ્યા, મારા કિચન ગાર્ડનમાંથી જ નીકળે છે. અને એક સવાલ તમને પણ થાય, સાહેબે પણ કર્યો કે કિચનમાંથી મળતું શાકભાજી આપણા કુટુંબ માટે પૂરતું થઈ રહે, બજારમાં નહીં જવું પડે, ના જવું પડે, અમુક વસ્તુઓ લેવા જવું પડે, પણ આપણે ધીરે ધીરે કરીને આગળ જઈએ તો કદાચ વેંગણ તો થતા હોય તો વી કેનોટ બાય વેંગણ, આપણને કે દરરોજ ખાવા નથી જોઈતા, અઠવાડિયે 15 દિવસે જોઈએ તો આપણને મળી જાય, રાઈટ? એ રીતે પછી આપણે જોયું કે આનો પર્પઝ થેરાપ્યુટિક પર્પઝ છે મારી રીતે, કારણ કે હું સાયકોલોજી ફિલ્ડની છું, યુ નો નર્ચરિંગ, કેરિંગ, ગિવિંગ લવ ટુ સમવન ઇઝ અવર નેચર. અને એ નેચર અને એ નેચરની જોડે આપણી જરૂરિયાત છે કોઈની કેર કરવાની, તો એ કેર કરવાની આપણી જરૂરિયાતમાં જ્યારે પ્લાન્ટની કેર કરીએ છીએ ત્યારે આપણી એ જરૂરિયાત પૂરી થાય છે અને એક જાતનો આપણને સંતોષ મળે છે. તમે જોજો બિયામાંથી ધરું થાય, હું તમને ફોટા બતાવીશ, ત્યારે ધરુંમાંથી છોડ થયો, છોડમાંથી ફૂલ થયું, ફૂલમાંથી ફળ થયું, એટલે સર્જન કરવું માનવીનો સ્વભાવ છે અને એની પ્રકૃતિ છે. આ શાકભાજીઓ ખાઓ ત્યારે તમે એના સ્વાદ અને સુગંધ અલગ જ હોય છે. હવે શા માટે આ મારા પર્પઝ છે, શા માટે મારે કરવું જોઈએ કોઈની માટે, તો કે સોસાયટીમાં CO2 આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. હવે આટલું મોટું પ્રમાણ હોય તો મારા એક ટેરેસ ગાર્ડન 430 ફીટનાથી શું ફરક પડે, ના પડે, એક એક નાનો નાનો ફરક પડશે તો ઓક્સિજન લેવલ વધશે અને ગ્રીન કવર થશે અને પોલ્યુશન લેવલ નીચે આવશે. આ કરવાથી ખેડૂતોની સમસ્યા પ્રત્યેનું સેન્સિટિવિટી વધે છે આપણે, અને એટલે જે ઘરોમાં ખાવાના ફેંકાતા હોય ને એ ખાવાના ફેંકાતા ઓછા થઈ જાય છે, કે ઘણા લોકોને ઘણું બધું બનાવીને પછી નહીં વપરાય એટલે ફેંકવાનું, પણ જો એક એક પાક ઉગાડશો ને તમને ખબર પડશે કે આમાં કેટલી મહેનત પડે છે, તો તમને ખેડૂત યાદ આવશે. અને કિચન મારા ઘરમાંથી કિચન ગાર્ડનમાં ક્યારેય SNC માં કોઈ કચરો જતો નથી એક્સેપ્ટ કે પ્લાસ્ટિક, આ બધો કચરો મારો કમ્પોસ્ટમાં જાય છે અને મને આનંદ છે એની માટેનો. અને આમાં ઘરના બધા જ સભ્યો જોડાય, આ એક જ એવું કામ છે. અને દરરોજ પાણી પાવાનું કામ મારા ઘરે પણ મારા હસબન્ડ કરે છે, બાકીનું કામ હું કરું છું, એટલે ઇટ્સ અ જોઈન્ટ વેન્ચર ફોર ધ ફેમિલી પર્પઝ.
મિત્રો પ્રશ્નો પણ ઘણા હશે અને ઘણું હશે, પણ એક જ રિક્વેસ્ટ ટુ નટ સેલમાં કે ટેરેસ ગાર્ડન કે કિચન ગાર્ડનની કોન્સેપ્ટને વધાવો, અપનાવો. એ આર્થિક રીતે અને માનસિક રીતે તો મદદરૂપ થાય જ છે, પણ પર્યાવરણને આપણે વધારે તંદુરસ્ત બનાવવામાં પણ કોઈ કોન્ટ્રીબ્યુશન કરી રહીએ છીએ ને કુદરત સાથે નાતો જોડાય છે આપણે જોયું. આપણે ચેમ્બરનો પણ આભાર માનો, એક્સપિરિયન્સ શેર કરવાની મને તક આપી દિનેશ સરનો પણ, અને આપણે સૌએ સાંભળી પણ. અત્યારે હવે હું મારું સ્ક્રીન શેર કરું છું જેમાંથી તમે કિચન ગાર્ડનના ફોટા મારા જોઈ શકશો. સર શેર કરું ફોટોગ્રાફ્સ નો શો, સમ ઓફ ધ પિક્ચર્સ યુ કેન શો. યસ હા, જો આ બેગ છે તે બનાવી છે સિમેન્ટની બેગમાંથી. દાડમના પાકમાં એક બે ફેલ જાય, ક્યારેક આવા પણ નાના થઈ જાય. આ છે કારેલા અને પાતરા, ટિંડોરા છે, મરચા નહીં ઉતાર્યા એટલે લાલ થવા દીધા હતા, મને જરૂર હતી એટલે. હવે જો આ વેંગણ, એટલા મોટા વેંગણ થયા હતા પણ કેટલા બધા બી નીકળ્યા, એટલે આવું પણ થઈ શકે કે જે વસ્તુ થઈ હોય અને આપણે વાપરી ના શકીએ, એટલે આની માટેના પણ ગાઈડન્સ અને એવી રીતે આપણને મળે. તમે જુઓ પોળાઈમાં જ પાતરા થાય છે. આ રતાળુ અને સક્કરિયા કરેલા ગયે વખતે કુંડાની અંદર જ કોબીસ કરી હતી. સેતુર અગાસીમાં જાઉં ત્યારે ચાર પાંચ 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 મને ખાવા મળે, વેરી ફ્રેશ. આ ડેકોરેટિવ પ્લાન્ટ છે, મધર ઓફ થાઉઝન્ડ છે. જુઓ તેલના ડબ્બા બધા 30-30 રૂપિયા લાવીને પણ કુંડાની રીતે સરસ કર્યા છે, અને આજે 3 વર્ષથી મને ચાલે છે. એટલે શું છે કે શરૂઆતમાં વધારે પૈસા ના ખર્ચવા હોય તો યુ કેન યુઝ ધીસ વે ઓલસો પ્લાન્ટર. કારેલાનો વેલો છે. આ મારા કાકડીના ધરુ બનાવ્યા છે હમણાં મેં, જે હવે હું નેક્સ્ટ વીકમાં એને પ્લાન્ટ કરીશ, અને એ બધા જ આઈસ્ક્રીમના કે દહીંના ડબ્બાની અંદર કર્યું છે. આ દૂધીના વેલા છે, ધરુ બનાવ્યા છે, એ થશે. આ પણ કાકડી છે મારી. આ જો આ પ્લાસ્ટિકની થેલી છે સર્ફ એક્સેલની, એની અંદર ગલગોટા કર્યા છે અને થઈ રહેલા છે. આ આજના ઉતારેલા વેંગણ છે, એક વખત શાક માટે બસ થઈ જાય 2-3 વ્યક્તિને, બટાકા ટામેટા એવું કંઈક મિક્સ કરીએ તો. સો ઇટ્સ અ રિયલ એન્જોયમેન્ટ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ રેખાબેન. તમારો ખરેખર જો પોતાનો અનુભવ છે બહુ ગજબનો છે, બહુ જોરદાર છે, અને મને લાગે કે બહેનો ડેફિનેટલી દે વિલ ટેક એ ક્લુ ફ્રોમ ધીસ. અને ચોક્કસ સંપર્ક, તમે એટલી બધી વેરાયટીની શાકભાજી બનાવેલી છે કે મને તો ખરેખર એવું થાય છે હું એગ્રીકલ્ચરનો છું કે તમે એગ્રીકલ્ચરનો છો. સો ધેટ્સ વેરી ગુડ. સોશિયલ સાયન્સ થી સર, સોશિયલ સાયન્સ ની જોડે બધા સાયન્સ જોડાયેલા છે, કોઈ સેપરેટ સાયન્સ છે જ નહીં સર. હા જી હા. હવે આઈ થિંક ફર્સ્ટ આઈ વિલ સી ધ ચેટ બોક્સ, જરા સ્ક્રોલ કરો એન્ડ ધેન સી ધેર વિલ કમ ટુ ક્વેશ્ચન આન્સર. વી સ્ટીલ હેવ ટાઈમ. I'll take only which needs to be answered. જે બધા વક્તાઓ છે એમના જો નંબર અને નામ એ પછી આપીશું, અને ધી હોલ પ્રોગ્રામ વિલ બી ઓન યુટ્યુબ ઓલ્સો, સો યુ કેન ઓલવેઝ ગેટ ઇન ટચ ઇફ યુ આર મિસિંગ એનીથિંગ. એન્ડ પ્રેઝન્ટેશનમાં કંઈ બાકી રહી ગયું નહીં સાંભળી શક્યા હોય તો પછી તમે જોઈ શકો છો. સો જસ્ટ સ્ક્રોલ ઇટ. એલિજિબલ એજ ફોર ટેકિંગ ટ્રેનિંગ પડાલિયાજી, ટ્રેનિંગ માટે એજ નો કોઈ લિમિટ ખરું? હા, ટ્રેનિંગ માટે ટ્રેનિંગ લેવા માટે કોઈ નિર્ધારિત એજ નથી. ટ્રેનિંગ લેવા વાળો સમજી શકે એટલી ઉંમરના હોય એટલે ટ્રેનિંગ લઈ શકે, બરોબર ને? આમાં તો એવું છે કે ઇવન 15 વર્ષની ઉપરના પણ હોય જે થોડું સમજી શકે તો એમને વધારે ઇન્ટરેસ્ટ પડે, હું એવું માનું છું કે એમને તો વધારે કામ પણ લાગે અને વધારે ઇન્ટરેસ્ટ પણ પડે. અને અપર લિમિટ પણ કંઈ પણ નથી, જેમને ઇન્ટરેસ્ટ એ લિમિટ છે બસ, એમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ આ રીતનું કિચન ગાર્ડનનું કંઈ પણ કરવા માટે. ચલો બીજો છે એક, પ્લીઝ ગિવ સમ બુક રેફરન્સ. I think
ભક્તિબેન યુ કેન ગીવ સમ રેફરન્સ ઇસ ચેટ બોક્સ માં તમે આન્સર આપ કરજો નેક્સ્ટ લઈ લો ઓકે સ્ક્રોલ સંભો બુક રેફરન્સ માં તો સર આપણી યુનિવર્સિટી ની એક મેન્યુઅલ પણ છે જો ગ્રુપ માં હું શેર કરું તો મારી પાસે પીડીએફ ફાઇલ છે એની તો હું શેર કરી શકું એમાં યે યે ચલો નેક્સ્ટ હા ઠીક હે તો સેમ ટાઇપ નો છે કે બંધો ની વિચ વિચ ઇઝ ડિફરન્ટ વિલ સી કોન I have question I want to do it there any reading and guidance material available I think Bhakti Ganesh said really. She will upload on the this thing no issue tell me next ek minute aao chao ha ji no issue duration of training training ha training duration eno koi fix thayelo nathi university jyare talim aapti hoy kitchen garden ni તો કદાચ ક્યારેક ડ્યુરેશન નક્કી કરે મોસ્ટલી તો એક દિવસ સુફિશિયન્ટ છે આ એટ એ ટાઈમ ટ્રેનિંગ ની વસ્તુ નથી એક વખત તમે જયારે ચાલુ કરવા માંગતા હોય ત્યારે તમને અમુક વસ્તુ બતાવી દઈ ચાલુ કરી દો પછી બની શકે કે મહિના પછી મુશ્કેલીઓ તમને બીજી નવી નવી ખ્યાલ પડે તો આ રિપીટેટિવ ટ્રેનિંગ ની જરૂરિયાત છે લોંગ ટ્રેનિંગ ની જરૂરિયાત નથી બની શકે કે તમને અડધા દિવસમાં પણ પેલી વખતનું બતાવી દઈએ તો જ્યાં આ રીતે ગ્રુપમાં ચાલુ કરે ત્યાં અમે આપને જણાવીએ છીએ કે અમે તમને લોકોને વખતો વખત માર્ગદર્શન આપશું એક વખત માર્ગદર્શન થી કિચન ગાર્ડન તમે ટ્રેન ની થઈ શકો રેખાબેન ટ્રેન થઈ ગયા એમને ઘણી મુશ્કેલી આવી હશે એક વખત ટ્રેનિંગ દે પણ ટ્રેનિંગ રિપીટેડલી જરૂર પડશે ડેફિનેટલી અમે તમને રિપીટેડલી ટ્રેનિંગ આપશું ઓછા સમયમાં ભક્તિબેન તમારે કઈ એડ કરવું છે યસ સર આપણા કેવીકે માં જે ટ્રેનિંગ ચાલે છે બે દિવસની હોય છે ત્રણ દિવસની પણ હોય છે પણ આફ્ટરનૂન નો ટાઈમ અમે રાખીએ બે થી પાંચ નો તો એક બે દિવસ માં એટલે ટોટલ છ કલાક માં આપણી ટ્રેનિંગ પૂરી થઈ જાય પ્રેક્ટિકલી પ્લસ થિયરી હા હા ચલો ઠીક છે નેક્સ્ટ બીજો છે કોઈ ઇઝ ઇટ ઓલ ઓવર ઓલ ચેટ બોક્સ નંબર ઠીક છે તો ઓલરેડી જવાબ આપી ગયો મેન્યુઅલ એક પેલી ચોપડી અપલોડ કરી છે ને પહેલા મેં જશે ને જે મેં તમને મોકલી છે ને તો દેટ વિલ કમ લેટર નો ઓકે મેડમ હું ગ્રુપમાં નથી મારે મેન્યુઅલ જોઈતી હોય તો મેન્યુઅલ એટલે મે આ માહિતી ટેકનિકલ પણ એ પેલો નંબર શેર કરશો ને હા તો આઈ થિંક ભાઈ એમાં કોન્ટેક્ટ કરી ને કોઈ કોઈ સ્પેસિફિક મેન્યુઅલ એના માટે નથી બનાવ્યા પણ જે અમારે ત્રણેય વક્તાઓ જે વાત કરી તમને એનો જે મટીરિયલ છે ઓલરેડી આઈ થિંક પ્રેઝન્ટેશનમાં ઘણી વસ્તુ આવી ગઈ છે પછી યુટ્યુબ પણ આવશે એટલે આઈ થિંક ધેટ્સ અ મેન્યુઅલ અધરવાઇઝ યુ નો ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ યુ કેન ઓલવેઝ યુ નો ગેટ ઇન ટચ વિથ આઈધર ઓફ ધી યુ નો ધી સ્પીકર્સ ડિપાર્ટમેન્ટ છે કેવીકે છે ડોક્ટર રેખાબેન છે યુ કેન ગેટ ઇન ટચ વિથ ધેમ હાં જી નેક્સ્ટ હા ઠીક છે ધેટ વિલ બી ડન પછી એક હતો એ તો કોમન આવી ગયો જાણે એક એક પ્રશ્ન તો કે વોટ ઇઝ કઈ પંઢરપુરી સંભળી આસ વોટ ઇઝ પંઢરપુરી પંઢરપુરી ઇઝ નથિંગ બટ ટુબેકો ટુબેકો લીફ યુ નો ચ્યુઇંગ ટુ ઇટ ઇઝ ઓલસો યુઝ્ડ એઝ યુ નો પેસ્ટિસાઇડ સો એના માટે છે હવે આર ધેર એની ક્વેશ્ચન્સ કોઈ પ્રશ્ન હોય તો ડાયરેક્ટલી પૂછી શકે છે ભાઈ કોઈ વક્તાને કોઈ પ્રશ્ન વક્તા ને સર ઉપર એક પ્રશ્ન હતો કે ઘરે કોકોપીટ કેવી રીતે બનાવી શકાય મે જવાબ આપ્યો છે એમને થોડો અચ્છા ના એટલે કઈ નહીં ઘરે નાળિયેર લાવીએ એના છોડા જે હોય એનામાંથી તમે કટિંગ કરીને બનાવી કરી શકો હા એવું કરી શકાય છે વિધર ચેટ બોક્સ એક્ચ્યુઅલી હવે હું મારો થોડો અનુભવ કહું મને જો કે મારા ઘરમાં શું છે કે આફ્ટરનૂન નો ખાલી તડકો આવે છે વિચ વેરી યુ નો વેરી ઇન્ટેન્સ બહુ તડકો આવે છે સવારની મને તડકો બિલકુલ નથી લાગતો મારા ઘરમાં બાલ્કનીમાં બટ મને થોડો શોખ છે મારી મિસિસને મારા કરતા વધારે શોખ છે એમ કે તમે એગ્રીકલ્ચરિસ્ટ છો પણ તમે તો ઘર માટે તો નક્કામાં છો એટલે I am the real agriculturist. I am the real agriculturist. See, what we were doing, ખાતર માં પણ નથી વાપરતા અમે ઘરના શાકભાજી ફ્રૂટના જે
जो लेफ्ट ओवर हो, लेफ्ट ओवर मीन्स बिफोर कुकिंग. भक्ति बेन म्यूट, आई थिंक शी वांटेड टू शी वाज स्पीक समथिंग. तो यू नो व्हाट वी डिड रेखा बेन, हमें मिक्सी में ने मिक्स कर दिया एने रगड़ो जो बनी गयो. एंड व्हाट वी डिड, एक 50 केजी ना बैरल अथवा तो बकेट जेवा था, पहले मैं थोड़ी माटी नाखी, पची थोड़ो पहले रगड़ो नाखो, शाकभाजी नो बधो जो फ्रूट्स नो बधो एमा केड़ा हता ने तड़बूज हता ने तमारा ऑरेंज हता बधा ने शाकभाजी ना बधो ज एवरीथिंग बचे. तो एनो जो रगड़ो हतो मिक्सी कर्या पछी एना कि पछी माटी नी लेयर एंड दैट वे आई डिड इट, पछी ने कापड़ थी कवर कर दियो. सो द डिकम्पोजिशन वॉज वेरी फास्ट and the whole soil is so enriched. Ani akhi je parachana mati ni ekdam badle jaye, and the normally black soil ma is very difficult. Tumare kunda ma banavo kali mati ma to bo agro kaam chhe, to jyare ma aa practice chalu kari to kali mati bhi evi thai gayi chhe dharo ke aa sandy loam soil. So that was my experience, you know, which I did, you know, with my hope. બીજા કોઈ પોતાનો અનુભવ શેર કરવા માંગતો હોય તો યોર એવરીબડી વેલકમ. સો આઈ થિંક સો વિથ ધીસ વી કમ ટુ એન એન્ડ. પડેલિયાજી, રેખાબેન એન્ડ ભક્તિબેન, આપ સૌનો ચેમ્બર વતી અને મારા પોતાના વતી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને સર્વે મિત્રોનો જે લોકોએ આમાં ભાગ લીધો કાર્યક્રમમાં, આ બધાનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સંપર્ક માટે ત્રણે ત્રણ જે વક્તાઓ છે એના નંબર્સ આવશે એના ઉપર ડિટેલમાં, અને આખો પ્રોગ્રામ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ થશે. સો વિથ ધીસ, થેન્ક યુ ઓલ વેરી મચ. નમસ્કાર. થેન્ક યુ સર.